રોશનીથી ઝળહળતા ખંડમાં જામેલી મહેફિલમાં બહારના અંધકારમાંથી ઉડીને આવેલું પક્ષી એક બારીએથી પ્રવેશી બીજી બારીએથી નીકળી જાય એટલા સમયની આ વાત. ट्रेन समय सर हती? हाँ हाँ अरे सीताराम जी आमने जरा रूम बताओ ने सामान सामान आटलो छे हाँ आटलो छे Thank you.
આવો સર. આ તમારો કમરો, પેલો બાથરૂમ, એમાં ટુવાલ સાબુ બધું મૂકેલું છે. બીજી કંઈ જરૂરિયાત હોય મને બૂમ પાડજો. સીતારામ. હેલો અર્ણવ. હા શુભાઈ. હા, એ આવી ગયો છે. કેવો લાગે છે? કઈ બોલ્યો નહીં. એટલે કેટલું રોકાવાનું છે ખબર છે? આઈ મીન, એટલે અહીંયા શું કરવાનું છે? ના ભાઈ ના, મેં કંઈ પૂછ્યું પણ નથી. અને જો અર્ણવ, અમારા એકલાની જવાબદારી નથી. તમે મોટા ભાઈ છો આશુભાઈ. હા દીદી, શું થઈ ગયું? તું આવે છે ને? સાંજે રાખીએ આપણે? નહીં, મારે ઓફિસમાં થોડું કામ છે આજે. એક કામ કરીને આપણે સાંજે ક્લબમાં મળીએ, ત્યાં વાત કરી લઈએ, ને પછી તમારા ઘરે મળીએ. સાંજના 6:30? ફાઇન. હા હા. અત્યારે છો આરામ કરતો, રાતે વિચારીશું. શું થયું સીતારામ? નહીં ભાઈ, જે ના પાડે છે. ચરબી નહીં તો બીજું શું? ચા નથી પીવી? ના. લંચ 1 વાગે તૈયાર થશે. તમે બહાર આવશો કે અહીંયા મોકલી આપો? બહાર આવીશ. મારે અંદર જવું છે. કેમ? એટલે એમને જોવા છે. નથિંગ ડુઈંગ. મેં એક વાર ના પાડીને, ચાલ ઉભો થઈને નાવા જા. બહુ ગરમી છે નહીં? હા. તમે ત્યાં શું ખાઓ? જે હોય તે.
કરણ, તમે બહુ નાના હતા. મેં તમારા ફોટા જોયા છે. ફોટા એટલે પહેલાના? તમે મિહિકા? મમ્મી, એ કેટલા હેન્ડસમ છે નહીં? ડોન્ટ બી સ્ટુપિડ મિહિકા. તારે આજે સ્વિમિંગમાં જવાનું છે કે નહીં? જઈશ, પણ હજુ તો બહુ વાર છે. તું મને લેવા આવીશ ને? ના હો, આજે તો હું આખો દિવસ અહીંયા જ છું. મમ્મી, આ લોકો ચા તો પીએ ને? ખબર નહીં, સવારે તો નહોતી પીધી. મમ્મી, હું એમના રૂમમાં જાઉં? નો કરણ, ફોર અ મિનિટ. નો મીન્સ નો. હેલો. હેલો, હું શાલુ બોલું. કઈ નવાજની ભાભી? ના. એ કેવા છે? માણસ એવા માણસ છે. કેમ? હા, તમે ઘરમાં જ છો? વેલ, આજે તો રહેવું જ પડશે ને. હા, આજે તો રહેવું જ પડે ને. એમને અજાણું લાગે ને પાછું એમને કઈ જોઈતું કરતું હોય તો. ભાભી, તમને ખબર છે આજે એ લોકો સાંજે ક્લબમાં મળવાના છે. અર્ણવ પણ ત્યાં જ આવશે. મને ખબર છે. અર્ણવ જો ત્યાં જમવાના હોય ને તો મને ફોન કરજો. હા, સારું. ભાભી, તમને શું લાગે છે મારે ત્યાં આવવું જોઈએ? મને શી ખબર, તારી મરજી. ઈશાનભાઈ ને ખરાબ નહીં લાગે? મેં કહ્યું ને કે તારી મરજી. ઓકે, તો નથી આવતી. નો ફોન આવે એટલે કે. મમ્મી, 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 સાધુ અંકલ બહાર જઈ રહ્યા છે. એક મુસીબત ઓછી હતી તો પછી. ઈશાનભાઈ, ક્યાં જાઓ છો તમે? બહાર જઈ રહ્યો છું. પ્લીઝ ઈશાનભાઈ, આશુતોષ આવે પછી તમારે જે કરવું હોય કરજો. આઈ મીન, ક્યાંક ભૂલા પડી જાવ તો? એવું નહીં થાય. પણ આજનો દિવસ રોકાઈ જાવ તો? સારું. મમ્મી, તે અમને બહાર જવાની કેમ ના પાડી? કેવા તો તું જ આવ્યો હતો ને. તું એમ ઈચ્છતો હતો ને કે બહાર ના જાય? તે કીધું ને મેં કર્યું, એમાં ખોટું શું કર્યું? ચાલ હવે. કેમ છો ભાભી? કેમ છો? એક મિનિટ, હું જરા ફોન કરી લઉં. ટાઈમસર આવ્યા તો કયો? હા, ચાલો. આશુભાઈ ના ઘરેથી બોલું છું. કેમ છે નેન્સી? અરે હા હા, ખબર છે ભાઈ, સાથે જમીશું. જમવાનો નથી અહીંયા? હા, નહીં, કંઈ વાત થઈ નથી. જોકે હશુભાઈ તો કહે છે કે આપણે ચા પાણી પીએ પછી શાંતિથી વાત કરીએ. અરે પણ ઈશાનભાઈ જમવાના નથી, એ એક જ વાર જમે છે એમ સીતારામ કહેતો હતો. તો પછી હમણાં જ વાત થઈ જશે. ચાલો, બસ હમણાં જ ઘરે આવું છું. હા, બાય. હબીબ, તમે પણ ચાલો ને. ના, મને આમાંથી બાકાત રાખો. અર્ણવ ભાઈ, તમે બધે ભાઈઓ જ વાતો કરી લો ને. આશુભાઈ, શું છે? કેમ છે? સારું છે. ઈશાન, ત્યાં આશ્રમવાળા વિસ્તારમાં બહુ ઠંડક હશે ને? હા, અહીંયા જો ને કેટલો બધો બફારો છે. એસી નથી ને ખાલી? અહીંયામાં રૂમ ખાસ વપરાતો નથી ને. નહીં તો પાછો સીતારામ આખી બપોર ઊંઘતો રહી. અહીંયા સૂઈએ જ રહે છે બપોરે.
સાચી છે ભાઈ, ઊંઘ પણ વધારે આવે એમાં. બેસીશું આપણે? ઈશાન, તારો કાગળ મળ્યો અમને બંનેને, પછીથી અમે કંઈક વિચારીએ, જવાબ આપીએ ત્યાં સુધી તારો તાર મળ્યો, પછી તું પણ આવી ગયો. તો તો તારે વિચારવું જોઈએ કે અમારી કંઈક જવાબદારી હોય, મુસીબત હોય, તારે એ પણ સમજવું જોઈએ કે અમને ફાવે એમ છે કે નહીં. અચ્છા, અર્ણવ તું શું કહે છે? આમ બરાબર છે, બરાબર છે મોટા ભાઈ. અમે અહીંયા સીઝન કેટલી ખરાબ ચાલી રહી છે, અરે ભાઈ આશ્રમ વાળા તો બીમાર જ પડી જાય. હા કેમ આશુ ભાઈ, સાચું કહું છું ને? ઈશાન, તારો પછીનો પ્રોગ્રામ શું છે એ તો કે. કઈ નહીં. કઈ નહીં? એવું તો કેવું કઈ નહીં? અરે ભાઈ કંઈક તો નક્કી હોવું જોઈએ ને. હા કઈ વાંધો નહીં ઈશાન, તું જ્યારે પણ જાય ને ત્યારે એકાદ દિવસ જરા ઘરે જમવાનો પ્રોગ્રામ ગોઠવજે. અને આશુભાઈ તમને પણ કહું છું, તમે પણ આવજો ઘરે જમવા માટે ભાભીને લઈને, અને છોકરા ફ્રી હોય તો એમને પણ, સારું લાગશે, મજા આવશે. નહીં પણ કંઈક નક્કી હોવું જોઈએ. પણ મને એવી જરૂર નથી લાગતી અર્ણવભાઈ. કેમ એમ બોલે છે તું? ભાઈ તું મારો ભાઈ તો ખરો જ ને? ઈશાન, આપણે જૂનું ઘર કાઢી નાખ્યું છે, અર્ણવ હવે કફ પરેડ રહે છે ને હું અહીંયા. હા જાણું છું, પદ્મરાગ પાંચમા માળા. તને કઈ વાંધો છે? ના, સારું ઘર છે. અને મોટું પણ. હા એકાદ રૂમ તો સ્પેર કરી શકાય કેમ? જોકે મારા ફ્લેટમાં તો માત્ર ત્રણ જ બેડરૂમ છે, એક અમારો એક નેન્સીનો, બીજો માત્ર ગેસ્ટ માટે રાખ્યો છે જે અમે આપી શકીએ એમ નથી. કેમ કેમ શું ઓછી તું કોઈ ગેસ્ટ આવી જાય તો? અર્ણવ તું આપણે બધું ક્લબમાં ડિસ્કસ કરીને આવ્યા છીએ ને? યસ 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 યસ, આઈ મીન ઈશાન, જો તે મને પૂછ્યું હોત ને તો મેં તને આ ભગવા કપડાં બદલવાની જ ના પાડી હોત. મને ખબર નથી, અહીંયાની હાઈ સોસાયટીમાં આ એક ફેશન ગણાય છે, સ્ટેટસ સ્ટેટસ યુ નો. ભાઈ તમે મને એ કહેતો ખરો કે ઓચિંતું થયું છે શું? કઈ નથી થયું. તો પછી તારા ગુરુએ ગાડી કેમ મૂક્યો? ગુરુજીનો દેહાંત થઈ ગયો. આપણે ચા પીને આવીએ ત્યાં સુધીમાં ઈશાન તું જરા વિચારી લે કે ક્યાં જવું છે, શું કરવું છે. જો મોટા ભાઈ, બાપુજીના ગયા પછી મિલકતનો બધો વહીવટ તમે સંભાળો છો, એટલે ઈશાનની જવાબદારી પણ તમારી જ કહેવાય. હા તો ઠીક છે, હું આવ્યો, બાકી મારે શું? કેમ ભાઈ, ઈશાન જેવો મારો ભાઈ એવો તારો ભાઈ નહીં, અને તારી કોઈ ફરજ જ નહીં એમ. તમે જ કોને? મને શું મળ્યું છે સહિયારી મિલકતમાંથી? તને અમેરિકા મોકલવાનો ખર્ચ કોણે કર્યો? એ વખતે બાપુજી જીવતા હતા. હમ, 6 મહિના. તું 5 વર્ષ અમેરિકા રહ્યો. હા પણ એ પછી હું કમાતો હતો ને. હા પણ તારી કમાણીની એકે પાઈ મેં નથી જોઈ. અને ઉપરથી ચોપડામાં તારા નામે 5.5 લાખ રૂપિયા બોલે. તમે બંને જણા અંદર અંદર ઝઘડવાનું બંધ કરશો? અને આ નવી ઉપાધિ આવી છે એનો શું ઉપાય કરવો એ વિચારશો? મને તો દાળમાં કંઈક કાળું લાગે છે. એમ કે ગુરુજી મરી ગયા, કોઈ સંસારમાં પાછું આવતું હશે? આપણે બરાબર તપાસ કરવી જોઈએ. અર્ણવભાઈ, આપણે તપાસ કરવાની શી જરૂર છે? અહીંથી જાય એટલે પત્યો. દિવસ દરમિયાન કંઈ બોલ્યો? ના, રૂમમાં જ બેસી રહ્યા આખો દિવસ. શાલુને એને જોવાનું બહુ મન છે.
તો તમારા ઘરે લઈ જાઓ. નહીં નહીં, મશ્કરી કરો છો ભાભી તમે પણ. અરે આમાં મશ્કરી ક્યાં આવી? તમારો સ્વભાવ તો અસમુખો છે. જરા બે વાત હસતા હસતા કરશે તો આપણને ખબર પણ પડશે કે એના પેટમાં શું છે. નહીં, મારે શાલુને પૂછવું પડે. પાછું નાન્સીને એક્ઝામ નજીક છે, મારે મારી જોબનું જોવું જોઈએ. અને એ શું કરીને આવ્યો છે આપણને કેવી રીતે ખબર પડે? ઠીક છે, તમારે બાપુજીનો ધંધો છે એટલે. બાપુજીનો નહીં, મારો. મૂળ તો બાપુજીનો ને. પણ એ વખતે એમાં હતું એ શું? આ તો મેં જમાવ્યો છે, એમાં તારું એ કંઈ નહીં અને ઈશાનનું પણ નહીં. એમાં એટલા ગરમ ના થાવ તમે. ઠીક છે, આપણે એને અહીંયા બોલાવી. એક મિનિટ, હું અંદર જઈને જોઈ આવું કે છોકરાઓ શું કરી રહ્યા છે. નહીં, રહેવા દે, આપણે ત્યાં જઈએ. ચાલ, ધેટ્સ બેટર. આવો ભાઈ, બોલ, શું નક્કી કર્યું તે? હજી કઈ નક્કી નથી કર્યું. પણ તમને કઈ તકલીફ હોય તો કાલે ને કાલે અહીંથી જતો રહીશ. ના ના, એવું કઈ નથી. એટલે તને અહીંયા ફાવે છે ને? હા ભાઈ. બસ તો પછી હમણાં રે, શાંતિથી પછી જોઈશું. તમે પણ ખરા છો, ટાઢે પાણીએ ખસ જતી હતી તને. તમે રીમાને ના કહેતો? અરે નહી કહું ભાઈ, પણ મને તો કહો ભાઈ. એમ જાય તો આપણું સારું ના દેખાય. હા એ ખરું. શું થયું, કઈ વાત થઈ? ના ભાઈ, હમણાં છો રહેતો અહીંયા અને આ એ જમતો નથી, એના રૂમમાં દૂધ મોકલાવી દેજે. અર્ણવ ભાઈ, શું થયું આશુને? નહીં કઈ નહીં, એવું કઈ. એટલે કઈ ઝઘડો બગડો? નહીં નહીં, બિલકુલ નહીં. કઈ નહીં, તમે મને ચિંતા ના કરતા, હું સીતારામને કહીને અંદર દૂધ મોકલાવી દઉં છું. શેઠે કહ્યું છે દૂધ પીવું ટાકા. અરે પણ સાર, કામ સાંગા. નમો નારાયણ. નમો નારાયણ. બાબા, આજના છાપા અને આજના તાજા દૂધ, બીજા કઈ જોઈએ તો માંગા. કઈ નથી જોઈતું. આવી હતી બરાબર? હા ભાઈ.
આલો તમે વાંચો. આવી ગયું. હું તો મસ્ત જોતો હતો. શું સાધુ દૂધ પીવે છે? કે નાખવું હોય તો સીતારામને કહી દેજે. નહીં નહીં, મને કશું જ જોઈતું નથી. ટોસ્ટ કે કંઈ? નહીં, કશું જ જોઈતું નથી. કેમ, તમારાથી ન ખવાય? ને એવું હોય તો સીતારામને કહી દેવાનું, રીમા મોડી ઉઠે છે. જી. અશુભાઈ, એક મદદ કરો. શેની મદદ? મેં દીક્ષા લીધી ત્યારે મારા તમામ સર્ટિફિકેટ્સ ફાડી દીધેલા. હું જન્મ્યો એનો પુરાવો નથી મારી પાસે. એ તારી મૂર્ખાઈ કહેવાય? મૂર્ખાઈ તો મેં ઘણી કરી, એ માની એક. પણ મને જો કંઈ કામ મળે તો તમે એમ કહી શકો કે તમે મને ઓળખો છો અને હું બીએ પાસ છું? હા, એમાં કંઈ નથી. તે તું કાયમ અહીં રહેવાનો છે? હા, એટલે અહીંયા એટલે આ ઘરમાં નહીં, આ શહેરમાં. તું નોકરી કરીશ? મળે તો. તને ફાવશે? જોઈએ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઈશાનભાઈ, સવાર કઈ બહુ વહેલી પડી ગઈ ને? આદત સે મજબૂર. આશુતોષભાઈ, હું જરા બહાર જઈ. વેલો આવજો, નકામી બધાને ચિંતા થાય. કલાક એકમાં આવી જઈશ. ના પાડવી હતી ને? અરે વખત પાછા ના ફર્યા તો? અત્યારે આપણા ઘરે રહે છે એટલે આપણી જવાબદારી કહેવાય. એકવાર શ્યામલી અને અર્ણવભાઈને ત્યાં પાર્સલ થઈ જાય એટલે પત્યું. કઈ કહ્યું તો? એ અહીંયા કઈ કામ કરવા માંગે છે. પત્યું એટલે પછી કાયમ ના થમાય એમ જ ને? સમયનું ચક્ર ફરે છે હર પળ, અવિરત ને આણ ચૂક. કાળની રેતમાં આપણા પગલા આગંતુક આગંતુક આગંતુક. હેલો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શાલુ બોલો છો? પછી શું નક્કી થયું ઈશાનભાઈનો? અત્યારે એ બહાર ફરવા ગયા છે. હા, પણ કઈ નક્કી થયું કે નહીં? મને ખબર નથી. ભાભી, હું અને નેન્સી સાંજે મળવા આવી ઈશાનભાઈને. જો શાલુ, એ જેટલા મારા દિયર છે ને એટલા તારા પણ છે. અને હા, જો લંચ કે ડિનર પર આવવાની હોય તો મને ફાવે એવું નથી. હા હા, ઠીક છે. એક્ચ્યુઅલી શું છે કે નેન્સીને બહુ ક્યુરિયોસિટી હતી ને. તારી મરજી. પી લીધો? હા. રીમા, આ રીત નથી વાત કરવાની. હવે ફોન આવે ને તો તમે જ વાત કરજો, મને તો આ જ રીત આવડે છે. ડેડી, યુ નો, મેં મારા ફ્રેન્ડ્સને આજે ઘરે બોલાવ્યા છે સાંજે સાધુ અંકલને જોવા માટે. કરણ, એ કઈ જોવાની ચીજ નથી. મારો ભાઈ છે, ભાઈ સમજો. શું તમે લખો તમારા મનમાં?
જ વાત કરવી પડશે. ફોન આપતો જરા. આશુતોષ બોલું છું. મોટા ભાઈ એક મિનિટ. હા મોટા ભાઈ બોલો. હા શું બોલું? તારે કઈ ચિંતા છે? નોકરી વોકરી મળે તો કઈ સેટલ થાય. કઈ આડું અવળું થઈ જાય તો લોકો આપણી ગળચી ચાલે ને. હા તમે ચિંતા ના કરો, બધી તપાસ કરવી પડે. હા અરે ભાઈ આશ્રમ માંથી શા માટે કાઢી મૂક્યો છે એની તો ખબર પડવી જોઈએ ને આપણને. મારી પાસે એક માણસ છે, હું એને મોકલી આપીશ, બધી તપાસ કરી લેશે અને બધું બરાબર હોય તો આપણને ક્યાં કઈ વાંધો છે જેમાં. હા ઠીક છે મોટા ભાઈ. આજે માણસ તપાસ કરવા મોકલું ને એનો બધો ખર્ચો આપવો પડશે તમારે. અર્ણવ નહીં એટલે આપણે સરખે હિસ્સે વેચી લઈશું. હા કંજુસ. ભાઈની જાસૂસી કરવી તો ગમતી નથી. શું થાય? હેંગિંગ ગાર્ડન ફરી આવ્યા કે શું? અરે ના કાકા, મને બાગ બગીચા ઓછા ગમે. એક ઝાડને જે રીતે વધવું હોય એ રીતે શા માટે ન વધવા દેવું? શું કામ એની કાપકૂપ કરીને ને આકાર આપવાનો પ્રયત્ન કરવો? અને ઓલા માળી લોકો ક્યારીમાંથી ઘાસ ખેંચીને ફેંકી દે છે. હવે આપણે કોણ નક્કી કરનાર શું કામનું ને શું નકામું? બરોબર ને? સાચું કહું શાલુ, મેં તો બે માંથી એકેનું મોઢું બહુ ધ્યાનથી નથી જોયું. મમ્મી આઈ ડોન્ટ થિંક હી ઇઝ અ સાધુ. જો ઓરેન્જ કપડા નથી, લાંબા વાળ નથી અને બીડ્સના નેકલેસ પણ બહુ નથી. જોયું કેવું પકડી પાડો નેન્સીએ. શાલુ તારા દાંત ગયા પછી તે ડેન્ચર્સ કરાવ્યા, એને સાફ કરવાનો પાવડર બહાર બજારમાં મળે છે. પ્લીઝ આવો બેસો. ચાલ નેન્સી. ઈશાનભાઈ આ અમારી નેન્સી છે. તમે જો ભગવા કપડાં પહેરવાના ચાલુ રાખ્યા હોત ને તો મુંબઈમાં તમને ઘણા ફોલોઅર્સ મળી ગયા હોત. એક્ચ્યુઅલી શું છે કે મુંબઈમાં મેડિટેશન ને સ્પિરિચ્યુઅલ ઇન્ટરેસ્ટ ખૂબ છે. હા તમને કુંડળી ચગાડતા આવડે કે નહીં? તું શું શાલુ, કુંડળી જોવાનું કામ તો જ્યોતિષી કરે. એ કુંડળી નહીં ભાભી, હું તો બીજી કુંડળીની વાત કરું છું. આ કુંડળી જાગી જાય, જાગ્રત થઈ જાય ને એ કુંડળીની. શું છે કે એ પછી આપણે ઊંઘમાંથી ઉઠીએ ને તો ઉપરથી નીચે ને નીચેથી ઉપર થયા કરે. બાય ધ વે ઈશાનભાઈ, તમે બે ત્રણ દિવસ તો અહીં રહેવાના જ હશો, રાઈટ? અહીં રહેવાના હો ને તો મને શું છે સમાધિ કરતાં શીખવાડી દેજો ને. હા સાધુ અંકલ, હું આ તમારા માટે લાવી છું, પ્લીઝ લો ને. તમારાથી ચ્યુઈંગમ ખવાય? અમારાથી એટલે? નો આઈ મીન કે આશ્રમમાં બહારની વસ્તુ ખવાતી નથી, પણ હું આ રાખીશ. મિહિકાની ભેટ છે.
થેન્ક યુ અંકલ. તમને મેડિટેશન કરતા આવડે? એકચ્યુઅલી આવતીકાલે અમારે લેડીઝ ગ્રુપની લંચ મીટિંગ છે, લંચ પછી અમે 2-3 કલાક તો બેસીએ જ છીએ. જો તમને વાંધો ના હોય તો તમારો પ્રોગ્રામ ગોઠવી દઈએ. તમને ફાવશે? ના, મને નહીં ફાવે. પણ તમને આવડે છે તો ખરું ને? હું ને ભાભી શીખી લઈએ. ના ભાઈ, આપણને આવા ઢોંગ ધતુરા ના ફાવે. તારે શીખવું હોય તો તું શીખ. તમે કહ્યું નહીં કે તમને કેમ કાઢી મૂક્યા હતા? એવું નથી, હું મારી જાતે આવી ગયો. પણ કેમ? તને નહીં સમજાય. શાલુ, તમારું મળવાનું પતી ગયું હોય તો. હા ભાભી, અમે જતા જતા. હા ચાલ નેન્સી બેટા. શાલુ, પછી તું અમને તારા ઘરે ક્યારે લઈ જાય છે? અર્ણવને પૂછી જોઈશ. હા, મને લાગે છે કે નેન્સી વિલ નોટ એન્જોય ઇટ. મમ્મા, યુ આર સો રાઈટ. ચાલો ભાભી, અમે જઈએ. ચાલ નેન્સી બેટા. અરે મોટા ભાઈ, આવો બેસો ને. લખવાનું ચાલે છે કઈ? ના ભાઈ, આ તો અનુવાદ કરી રહ્યો છું. આશ્રમ હતો ત્યારે ગુરુજીએ કામ સોંપેલું, અધૂરું છે એટલે પૂરું કરી રહ્યો છું. આ કોણ છાપશે? એટલે પૈસા વિશે મળશે કઈ? અરે હા હા હા, તમે લોકો તો પાછા પૈસાને હાથ અડાડો નહીં ને. ઈશાન, તારે ગુરુજી કે આશ્રમ વાળા સાથે કઈ વાંધો પડ્યો તો? ના, કેમ? બસ એમ જ. તું તાર તારું લખ, હું હમણાં. ભાઈ બેસો ને, આપણે વાતચીત કરીએ. ભાઈ, હું આમ અચાનક આવી ગયો એટલે સ્વાભાવિક છે તમારા મનમાં જાત જાતના વિચારો આવે છે, સમજી શકું છું. પણ ચિંતાનું કોઈ કારણ નથી. તો સારું. ભાઈ, આજે જ એક મહાદેવનું મંદિર જોયું છે, એની પાછળની ઓરડીમાં પૂજારી રહેવા દે છે. ભગવાન ના હોય તોય. ના ના, કઈ એમ તો કઈ જવાય એટલે મને ચેન ના પડે. થોડું જરા સરખું ગોઠવાય પછી વિચારીશું. આ સરખું જ છે? ના, કહ્યું ને ઈશાન, આ તું બધું લખે છે તો તને સંસ્કૃતનું કે એવું કંઈક ટ્યુશન કરવું ફાવે કે? હા આવડે ને. પણ આજકાલ છોકરાઓ સંસ્કૃત ભણે છે ખરા? જોઈએ, તપાસ કરી જોઈએ. પણ તને વાંધો નથી ને? મને શું વાંધો હોય? બીજી નોકરી કરું એના કરતાં સંસ્કૃત શીખવાડું સારું કહેવાય? 200-250 મળી જાય એટલે ઘણું છે. ઈશાન, આ કયું વર્ષ ચાલે તને ખબર છે? આપણો સીતારામ છે ને, કેટલો પગાર લેતો હશે બોલ? 100 રૂપિયા? 1000-1000 તો એ પગાર વધારવાની વાતો કરે જ રાખે છે. 1000 રૂપિયા ઘણું કહેવાય. જોકે એને પરિવાર હશે, મારે શું?
એક ટન ભોજન મળી જાય ઘણું થયું. કેમ બે જોડ કપડા નહીં, માથે સાજે દવાદારું નહીં, માથે છાપરું નહીં, આ બધું આ ચોપડી ને કાગળિયા ને પેન ને બધું મફત આવે છે? એક જીવતા માણસને શું નથી જોઈતું? તું આશ્રમની વાત કર ને, શું થયું તું? આશ્રમ સ્વામી વિવેકગીરી આશ્રમનો વહીવટ સંભાળતા હતા, અને મારા ગુરુજી સ્વામી ઓમકારગીરી આખો દિવસ ભક્તિમાં લીન હોય. સંધ્યા પૂજા, આરતી, ધ્યાન, શું વાતાવરણ હતું! ये भक्त कुछ प्रसाद लाया है, जो जरूरत है उतना रख दो और बाकी वापस कर देना. ठीक है गुरुजी. नाना स्वामी जी, आ बधा ज पैसा तमारे राखवा पड़से, आ तो मारो संकल्प छे. इसमें हम क्या कर सकते हैं, जरूरत से ज्यादा तो रख नहीं सकते ना. यदि फिर कभी जरूरत पड़ गई तो? देखने वाला बैठा है ना ऊपर, ज्यादा शाने मत बनो. कल की सोचने वाले का आश्रम में क्या काम? देखो भाई, हमें जितनी जरूरत है उतना हम रख लेंगे, बाकी आप ले जाइए. अब हमें परेशान मत करना, हमें जरा आराम करने दीजिए. गुरुजी, कितना बावला है, इतनी आसक्ति क्यों रखता है मुझमें? एक बात समझ ले, सन्यासी ने आसक्ति और आकर्षण दोनों से संपूर्ण मुक्त होना चाहिए. गुरुजी, आप मेरे माता पिता के स्थान पर हैं, आपसे स्नेह और अनुराग तो शास्त्र पढ़ते हो या तोते की तरह रट लगाते हो. समझ लेना, ये मिट्टी के पुतले में कुछ नहीं रखा है. समझ गए ईशान बाबा? जी भी आज्ञा गुरुदेव. मोह छोड़ दे, बहा दे गंगा मैया में. तेरा गुरु यहां बैठा है, वो तुझे छोड़ के कभी नहीं जाएगा. बाहर मत, अंदर झांक के देख. मैं जानता हूं 15 साल की तपस्या है तेरी. मैं तो यही चाहता हूँ कि हर एक शिष्य तेरी तरह साधना में रहे, किंतु वो कठिन है. अपना प्रतापगिरी नहीं, मन से तो माया छुटती नहीं उसके. मठ और आश्रमों में कुछ नहीं है, जो कुछ है यही है. समझिए. हेलो ईशान बाबा, फरती गुरुजी की चमचागिरी में लागी गया. आप गलत शंका करो छो. अरे गुरुजी ने अपार स्नेह छे ईशान बाबा पर. એટલે જ મારા જેવા સિનિયર શિષ્ય ને બદલે આ સ્વામી ચમચાગીરી ને ઉત્તરાધિકારી બનાવી રહ્યા છે. ગુરુજી, આપકી યહી ઈર્ષ્યા હી આપકે પતન કા કારણ બન સકતી હૈ. સંભાળો પોતાને, સંન્યાસ લીધા પછી પણ સંપત્તિ નું આ આકર્ષણ ખતરનાક બન જાયેગા. આપ અપને કાર્ય મે ધ્યાન દીજીએ કોઠારી સ્વામીજી. અરે કોઠારી જી, ક્યા કર રહે હો? આયા ગુરુદેવ. अरे ईशान जी. गुरु जी, इनके तरफ जरा ध्यान देना, इनको तुम्हारी तरफ बना देना. गुरु जी, सोमगिरी जी ने हूँ तैयार करी रहे हो, आप चिंता ना करो. प्रताप, तुम्हारे पास और भी बहुत सारे काम है. ईशान बाबा, इनको गुरु मंत्र देना है आज. जो आ गया गुरु जी. लाइए, मुझे दे दीजिए. सोमगिरी जी, सेवा कर रही हो तो गुरु जी नहीं करो,
मारी नहीं, चलो। स्वामी चमचागिरी ने पण चमचो मळी गयो। कोठारी जी नहीं नजर आ रहे कहीं? बेटा देख क्या नजर आ। बाबा आज की मेरी बात जरा ध्यान से सुनना। जी गुरुजी। देखो घर छोड़ के आए हो, चलना तो होगा ही। आपने हमें बुलाया गुरुदेव? मैं ईशान बाबा को समझा रहा था, चलते ही रहना है, पहुंचना ही है। आप जिसकी खोज में हो वो और कहीं नहीं, इधर ही होता है। कोठारी जी आज सबको शक्कर मिला के दूध पिला दो। जो आज्ञा गुरुदेव। रात को 3:30 बजे हम जाने वाले हैं, रोना धोना नहीं। 3:30 बजे आज मुझे प्रणव ध्वनि सुनाएंगे, सुनाओगे ना? ओ धारकिरी जी, हा आश्रम हा गादी कशु ना खपे, आ बधु तमे संभाळो, मने काई ज वांधो नथी। पण मने वांधो छे ने ईशान, तमे जो आश्रम मा रहो तो कोई मारी वात सांभळे ज ने। केम? आज तो हूँ आश्रम छोड़ी देश। जो तमे आ भगवा उतारी देने संसार मा चाल्या जाओ तो कोई मने काई ना कही शके। गिरी जी, मारा गुरु जी मने एक कज बात शिखवी छे। गुरु तो आई बैठा छे, इमने आ ओढ़ेला वस्त्रों साथे कहीं संबंध नथी। भगवो राखो तो ए शू ने उतारो तो ए शू, बस भीतर एक भगवो ले रहा तो है ने तो घणू छे। समय नु चक्र फरे, हूँ एम करीश। हर पल अविरतनी अणचूक काल नी रेत मा आपना पगला, काल नी रेत मा आपना पगला, पगला आगंतुक आगंतुक आगंतुक। क्याक घड़े संजोग समय ने, क्याक समय संजोग, वच्चे बहवूं ए छे जीवन योग। शरद एज के जीवता जीवता थान ए माचूक, काल निरेत मा आपना पगला, पगला आगंतुक आगंतुक आगंतुक। आटली अमथी वात छे भाई, भीतर भगवो ले रहे छे पण बार थी उतारी दीधो छे बस। आटली अमस्ती बात हती तो पहला कही देवी थी ने, आटला बधा पैसा तो न बगड़त। शू नहीं कहीं कहीं, तू तार तारू काम कर।
आशु भाई आपनी पासे एकाद जुनू टाइपराइटर हशे ना हाँ चौकस ले शुं छे के हवे तो ऑफिस मां कम्प्यूटर्स आवी गया छे एटले जूना टाइपराइटर्स नकाम ज पड्या छे पण कई टाइप करावनो होय तो मने आपी दे हुं करावी देश ना ना कई टाइप नथी करावो मारे प्रेक्टिस करवी थी एटले आवडे छे मने पण शुं छे स्पीड नथी એટલે તું ટાઈપિસ્ટ નું કામ કરશે મળશે તો કરીશ પણ એને કરિયર ના કહેવાય બેકારી થી તો સારું છે ને ભાઈ બોલે મળી જશે ટાઈપરાઇટર બસ જોજો લાવી આપતા કેમ કેમ શું પછી તો કાયમ ના ધામા હિમા હવે નવરો બેસી રહે છે એની કરતા છો ને કરતો ટાઈપિંગ શું છે હાથ બેસી જશે પછી કમ્પ્યુટર ક્લાસીસ પણ જોઈન કરાવી શકાય ને આજકાલ એની બહુ ડિમાન્ડ છે ઓહો લોંગ ટર્મ પ્લાનિંગ છે ને ભાઈ છે તમારો ટાઈપિંગ શીખવાડો કમ્પ્યુટર શીખવાડો ફ્લેટ લઈ આપો નોકરી અપાવો ભેગા ભેગી છોકરી પણ શોધી કાઢો રીમા જો મને આ માથાકૂટમાંથી બહાર રાખજો હા શાલુ ને કહો આમે મેચ મેકિંગ એની હોબી છે અને તમે કહેશો ને એટલે શોધ છે પણ ખરી સ્મૃતિ થઈને મહેકી ઉઠતા પારી જાતના ફૂલે કોઈ સ્મૃતિ પુરવીધતી રહેતી જાણે બાવળ શું ओम नमः शिवाय गुरुजी एक प्रश्न पूछना था पूछो ध्यान में रहते हुए भी मन अशांत रहता है तो ये मन की अशांति का कारण क्या है वो कृपा करके आप बताएंगे मन बंदर होता है बेटा बड़ा ही चंचल उसको पकड़ के रखना चाहिए अंदर झांक के देखो तब पता चलेगा जी जी गुरु जी चलो अभी प्रार्थना का समय हो गया निकलते हैं जी Hi, Sadhu Uncle. Come to. Would you like to meet my friend? આપણે ત્યાં જઈએ બધું મોડા મોડ કરાવી લઈએ તમે શું કહો છો એજ કે અત્યારે આપણે સુઈ જવું જોઈએ ગુડ નાઈટ કોનો ફોન હતો કેમ કઈ બોલ્યા નહીં અર્ણવભાઈનો ફોન હતો ને સવારે વાત અરે શું થયું કઈક તો કહો સવારે વાત દર વખતે મારે જ બધું સહન કરવાનું ને મારે જ સાંભળવાનું
તમારે તો કઈ કરવું નથી, હવે જે કઈ કરવું છે હું જ કરીશ. અરે પણ થયું છે શું? પૂછો કરણને અને તમારા ભાઈને, છોકરાઓને લઈને મારા ભાઈને ઘરે જતી રહીશું. પણ કેમ ભાઈ? કીધું ને, પૂછો કરણને અને તમારા ભાઈને. કરણ, 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 શું થયું? આઈ એમ સોરી બાપા. આ પણ થયું છે શું? હું સાધુ અંકલ પાસે મેડિટેશન શીખતો હતો. હા, મામા ગોટ વાઈફ. હું ફરી નહીં કરું. ઓકે, ધીસ ઇઝ ટુ મચ. જોયું જોયું, હું નહોતી કહેતી મારે મારા છોકરાને માવો નથી બનાવો. આજે તેને લઈને મારા ભાઈના ઘરે જતી રહી. અરે હોસ્ટેલમાં મૂકીશ, ગમે તે કરીશ, પણ એને અહીંયા તો નહીં જ રાખું. રીમા, રડ નહીં કહું છું, એમ કઈ સાધુ થોડો થવાનો છે. આઈ કાન્ટ ટેક ધ રિસ્ક. તમે જોતા નથી કેટલો ઇન્ફ્લુઅન્સમાં આવી ગયો છે? ઓલરાઈટ, ચલો ઈશાનને લઈને આજે અર્ણવને ત્યાં જાઉં છું. ચલ બસ, એ બધું પછી કરજે ને. સીતારામને કે ચા મૂકે, હું આવું છું હમણાં, જા. જલ્દી તૈયાર થઈ જશે, આપણે અર્ણવને ત્યાં જઈશું. સારું. કમાલ છે, પૂછ્યું પણ નહીં કેમ, શા માટે. આઈ એમ સોરી સાધુ અંકલ. શા માટે? મારા લીધે જ તમારે જવું પડશે ને. યુ નો સાધુ અંકલ, આઈ હેટ માય મોમ ફોર ધીસ. કરણ, ફરી વાર આવું ક્યારે ના બોલતો. યુ ડોન્ટ નો મધર્સ કેટલો પ્રેમ કરે છે એ લોકો એના બાળકને. બાળકને જરા બી નુકસાન થાય ને તો એ તરત જ મરવા તૈયાર થઈ જાય છે. સાધુ અંકલ, હું મમ્મીને કહું તમે રહી જાઓ ને. ના કરણ, સાધુ તો ચલતા ભલા, પણ તમે ક્યાં સાધુ છો? તોય જઈશ. તમે પાછા આવશો ને? કોને ખબર. બાબા, સાબ બોલાવતે. બસ તૈયાર છું સીતારામ. સીતારામ, આ તમે રાખો. અરે રાખો સીતારામ. ને કરણ, તારા માટે આ. ગુડ બાય અંકલ. ગુડ બાય કરણ. તમે મોટા ભાઈ? અરે ઈશાન, નહીં એટલે આજકાલમાં અમે તને ઘરે જમવા બોલાવવા ને જ હતા. ફોન કર્યા વગર જ આવી ગયો. આપણે પેલી વાત કરવાની છે. અને શાલુ ક્યાં? શાલુ કે ને ઈશાનનો રૂમ બતાવ્યો જરા. રૂમ? હા, હી ઇઝ ગોઈંગ ટુ સ્ટે હિયર. વાત કરીએ. આવ. અરે સાબર, હું પણ આવું છું, આપણે વાત કરી લઈએ. આવ. માં ભાભી વિધાઉટ વોર્નિંગ કોઈને પણ ધકેલી દે છે. આવો ઈશાન ભાઈ. આવી ગયા? જી. તમારું લંચ બાકી હશે નહીં? હા જી, પણ એની જરૂર નથી. સારું છે. એક્ચ્યુઅલી શું છે કે અર્ણવને ઓફિસમાં લંચ લેવાનું છે અને મારે બહાર જવાનું છે. હા, જો તમે કહેતા હોય બનાવી કાઢું. મેં કહ્યું ને એની જરૂર નથી. ભલે. અરે ઊભા જશો, આવો ને, થાકી જશો. આ સામાન?
सामान हाँ आप पुत्री ने पाछर मुकी दो ने जी आओ पुत्री फीनेस आपना सहाय छे हाथ वगर नी सारू छे सामान तो सलामत रहेशे ईशान भाई तुमने आवामा कोई तकलीफ तो नहीं पड़ी ने जराय नहीं ओके शो थाई छे हाँ तुमने सारा फर्नीचर नी आदत ना होय ने हाँ ये करू ईशान भाई तुमने फ्रांसिस ने रूम में फावशे बद्दे फावशे आओ પણ બહાર પડ્યો છે ફ્રાન્સિસ આવશે ને એટલે ઉતરાવી આપીશ હા ટોયલેટ બહાર છે હા ચાલો આપણે બહાર જઈશું જી આવો સો હેવ યુ સેટલ્ડ હિમ ઓ યસ ધેટ્સ ગુડ ઈશાનને ગેસ્ટ રૂમમાં રાખ્યો છે ને એ તો કેવી રીતે ફાવે મોટા ભાઈ પછી અચાનક કોઈ ગેસ્ટ આવી પડે તો એ તો આવે ત્યારે ને મારી એક ફ્રેન્ડ સ્ટેટ્સથી આવવાની છે એને રિસીવ કરવા એના નાણાં ધણદોય આવવાના છે બે ત્રણ દિવસમાં આવશે એટલે એક ગેસ્ટ રૂમ તો જોઈશે જ ને અચ્છા અચ્છા આશુભાઈ તમે સાંજે ક્લબમાં તો આવવાના જ છો ને તો ભાઈને હું સાંજે ત્યાં જ લઈ આવીશ એનું પ્લેન બપોરે આવવાનું છે આપણે ત્યાં પેલા માની છબી હતી મારે એક વાર જોવી છે માની છબી ને હા એ તો હવે ક્યાંક મુકાઈ ગઈ હશે અર્ણવ જી તારે ત્યાં છે ને છબી નહીં એટલે ઘરેથી હું કોઈ જૂનો સામાન લાવ્યો જ નથી બધું નવું જ વસાવ્યું છે ન્યુ બ્રાન્ડ કઈ વાંધો નહીં મને હતું જતા પહેલા એકવાર જોઈ લઉં એટલે તું તું જવાનો છે ક્યારે ક્યારે નક્કી નથી જઈશ ખરો હા ભાઈ ભાઈ જનારને થોડા બાંધી રખાય છે કાયમની માટે હા જોકે ઈશાન તારે અહીંયા રોકાવું હોય તો અમને કઈ વાંધો નથી કેમ શાલુ હા થોડો સમય તો ફાવે હા ચાલો ઈશાન હું જાઉં તને અહીંયા ફાવશે જી અને મને પૂછ્યા વગર કઈ આડું અવળું ગોઠવતો નહીં જી નીકળો સાંજે મળીએ સમય સર ખરું કર્યું આશુભાઈએ તો આ બધા કારસ્તાન રીમા ભાભીના છે પણ એમણે શું કહ્યું એ તો કહો કે છે ઈશાન કરણને સમાધિ શીખવાડતો હતો તેમાં ખોટું શું છે શું ખોટું શું છે મા બાપને ચિંતા ના થાય શાની ચિંતા ધાર કે આપણી નેન્સી ભગત થઈ જાય તો આપણને ચિંતા ના થાય આપણી નેન્સીનું કારજો કઠણ છે સાચું કહું કરણ ઇઝ વેરી સ્માર્ટ આ તો રીમા ભાભીએ નાટક કરી ટાડા પાણીએ ખસ કાઢી તો તું ભાભી દે કે ઓછી નથી આ તને કોઈને કોઈ બાનું તો મળી જશે જોઈએ તમારા ઓફિસ જવાનું નથી તાર લંચ માં ક્યારે જવાનું છે ફ્રાન્સિસ આવે એટલે હમને એકલાને ઘર તો ના સોપાય ને આ ભઈ હા તને જેમ યોગ્ય લાગે એમ કર પણ મને જવા દે બાય બાય ये कब तक रहेगा मैम साहब शांति रखो फ्रांसिस शांति रखो थोड़ा दिवस नहीं तो बात छे और तब तक हम नैन्सी बेबी आएगा तो कुछ ना कुछ ठिकाना करेगा मतलब व्यवस्था इंतजार इंतजार करेगा किसका
वो वाला नहीं, वो दूसरा वाला। इंतजार नहीं, इंतजाम इंतजाम करेगा। ठीक है मैम साहब, ये आपका भाई है ना? हाँ रे, एकदम सगा भाई। अच्छा, लेकिन इसका कुछ करना? हाँ। तमें? फ्रांसिस, फ्रांसिस आपका सर्वेंट फादर। कोई किसी का सर्वेंट नहीं होता, सब एक ही बाप के बच्चे होते हैं। अब बोले वो सच फादर। अरे पर हूं फादर नथी, पर मारा मटे तो छोज। तमें मारा गोवाना नानकड़ा गामना फादर हैरी सच छो। नानपण में जोयला एमने, पण पछी एमने बदली थई गई क्यांक बीजे। ए जो रह्या होत ने तो हूँ पण एमनी पासे ज रोकाई गयो। तमने खूब गमता था फादर हैरिस? यस फादर, वही मेरे लिए सब कुछ था। बाप बोले तो बाप, भाई बोले तो भाई, वही हमारा सेवियर था। वो बोले सो बाइबल, 7 साल से लेकर 15 साल का हुआ तब तक उन्हीं की छाया में रहा। सच्चा इंसान बनाने वाली बात है। इतना बरस हो गया, आज दर्शन हुआ है। आप कहां चला गया था फादर हैरिस? फ्रांसिस, भाई हूं तुम्हारो फादर हैरिस न थे। शालू ईशान दिवस में एक ज बार जमेश, સવારે પણ જમ્યો નથી, જો અત્યારે પણ નહીં કાંઈ ને તો અત્યારે મારો મૂડ નથી, જે પણ કંઈ કરવું હોય સવારે કરીશું। નેન્સી શું બોલી? નેન્સી શું કે? એ તો કહે છે જ ને કે અમારા અંકલ પણ નથી અને સાધુ પણ નથી। શી જસ્ટ ડોન્ટ કેર, એ તો મળવા પણ નથી ગઈ। અને ફ્રાન્સિસ? ફ્રાન્સિસ ને ફાવી ગયું છે, બપોરે પોતાની ઓરડી પણ સાફ કરતો હતો। ધેટ્સ ગુડ, એટલું તો સારું થયું। પણ જો એને વાંકું પડ્યું હોત ને તો શાલુ, આપણે ઈશાનને બહાર ફરવા લઈ જઈએ? તારે એને લઈ જવો હોય તો લઈ જા, મને કંઈ વાંધો નથી। પણ લંચ પછી હું શોપિંગ કરવા ગઈ હતી ને તો ખૂબ થાક લાગ્યો છે, સોરી। પ્લીઝ પ્લીઝ શાલુ, મારે ખાતર। ઓકે, દિયરજીની સેવા તો કરવી જ પડશે। શ્યામલીજી, સેવા કરવા માટે તૈયાર થઈ જાઓ। હાય અર્ણવ। હાય, હાઉ આર યુ? હાય શ્યામલી। હેલો બાબા, ઈશાન બાબા। નહીં નહીં નહીં, હું ઈશાન બાબા નથી, આપણે જઈએ। શું તારા ગુરુએ કાઢી કેમ મૂક્યો? ગુરુજી નો દેહાંત થઈ ગયો, એટલે તું આવ્યો છે?
માં ગુજરી ગયા તો ઘર છોડીને જતો રહ્યો અને ગુરુજી ગુજરી ગયા તો ઘરમાં પાછો આવતો રહ્યો. કમાલ કહેવાય. અર્ણવભાઈ, આ બધું તમે માનો છો એટલું સીધું સાદું નથી હોતું. ચા પીવી છે? ઈશાન, તારે ચા પીવી છે? ના. તો એક કામ કરીએ, આપણે ચા પીને આવીએ ત્યાં સુધીમાં ઈશાન તું જરા વિચારી લે કે ક્યાં જવું છે, શું કરવું છે. જો મોટા ભાઈ, બાપુજીના ગયા પછી મિલકતનો બધો વહીવટ તમે સંભાળો છો, એટલે ઈશાનની જવાબદારી પણ તમારી જ કહેવાય. હા તો ઠીક છે, હું આવ્યો, બાકી મારે શું? કેમ ભાઈ, ઈશાન જેવો મારો ભાઈ એવો તારો ભાઈ નહીં, અને તારી કોઈ ફરજ જ નહીં એમ. તમે જ કોને? મને શું મળ્યું છે સહિયારી મિલકતમાંથી? તને અમેરિકા મોકલવાનો ખર્ચ કોણે કર્યો હતો? એ વખતે બાપુજી જીવતા હતા. સ્વામીના તું 5 વર્ષ અમેરિકા રહ્યો. હા પણ એ પછી હું કમાતો હતો ને. હા પણ તારી કમાણી ની એક પાઈ મેં નથી જોઈ, અને ઉપરથી ચોપડામાં તારા નામે 5.5 લાખ રૂપિયા બોલે. તમે બંને જણા મંદર અંદર ઝઘડવાનું બંધ કરશો અને આ નવી ઉપાધિ આવી છે એનો શું ઉપાય કરવો એ વિચારશો? મને તો દાળમાં કઈક કાળું લાગે છે. અરે એમ કઈ ગુરુજી મરી જાય કોઈ સંસારમાં પાછું આવતું હશે? આપણે બરાબર તપાસ કરવી જોઈએ. અર્ણવભાઈ, આપણે તપાસ કરવાની શી જરૂર છે? અહીંથી જાય એટલે પત્યું. દિવસ દરમિયાન એ કઈ બોલ્યો? ના, રૂમમાં જ બેસી રહ્યા આખો દિવસ. શાલુને એને જોવાનું બહુ મન છે. તો તમારા ઘરે લઈ જાઓ. નહીં નહીં, મશ્કરી કરો છો ભાભી તમે પણ. અરે આમાં મશ્કરી ક્યાં આવી? તમારો સ્વભાવ તો અસમુખો છે. જરા બે વાત અસ્તા અસ્તા કરશે તો આપણને ખબર પણ પડશે કે એના પેટમાં શું છે. નહીં, મારે શાલુને પૂછવું પડે. પાછું નાન્સીને એક્ઝામ નજીક છે, મારે મારી જોબનું જોવું જોઈએ, અને એ શું કરીને આવ્યો છે આપણને કેવી રીતે ખબર પડે? ઠીક છે, તમારે બાપુજીનો ધંધો છે એટલે. બાપુજીનો નહીં, મારો. મૂળ તો બાપુજીનો ને. પણ એ વખતે એમાં હતું એ શું? આ તો મેં જમાવ્યો છે, એમાં તારું એ કંઈ નહીં અને ઈશાનનું પણ નહીં. એમાં આટલા ગરમ ના થાવ તમે. ઠીક છે, આપણે એને અહીંયા બોલાવી. એક મિનિટ, હું અંદર જઈને જોઈ આવું કે છોકરાઓ શું કરી રહ્યા છે. નહીં, રહેવા દે, રહેવા દે, આપણે ત્યાં જઈએ. ચાલ, ધેટ્સ બેટર. આવો ભાઈ, બોલ, શું નક્કી કર્યું તે? હજી કઈ નક્કી નથી કર્યું. પણ તમને કઈ તકલીફ હોય તો કાલે ને કાલે અહીંથી જતો રહીશ. ના ના, એવું કઈ નથી. એટલે તને અહીંયા ફાવે છે ને? હા ભાઈ. બસ તો પછી હમણાં રે, શાંતિથી પછી જોઈશું. તમે પણ ખરા છો, ટાઢે પાણીએ ખસ જતી હતી તને તમે. રીમાને ના કહેતો? અરે નહીં કહું ભાઈ, પણ મને તો કહો ભાઈ. એમ જાય તો આપણું સારું ના દેખાય. હા એ ખરું. શું થયું, કઈ વાત થઈ? ના ભાઈ, હમણાં છો રહેતો અહીંયા, અને આ એ જમતો નથી, એના રૂમમાં દૂધ મોકલાવી દે છે. અર્ણવભાઈ, શું થયું આશુને? નહીં કઈ નહીં, એવું કઈ. એટલે કઈ ઝઘડો બગડો? નહીં નહીં, બિલકુલ નહીં. કઈ નહીં, તમે બંને ચિંતા ના કરતા, હું સીતારામને કહીને અંદર દૂધ મોકલાવી દઉં છું. હમ.
શેઠે ગયું છે દૂધ પીવું ટાકા. અરે પણ સાર, બીજા કામ સાંગા. નમો નારાયણ. નમો નારાયણ. ઈશાન બાબા, આજના છાપા અને આજના તાજા દૂધ, બીજા કઈ જોઈએ તો માંગા. કઈ નથી જોઈતું. સીતારામ ને કહી દેજે. નહીં નહીં, મને કશું જોઈતું નથી. ટોસ્ટ કે કઈ? નહીં, કશું જ જોઈતું નથી. કેમ, તમારાથી ન ખવાય? નહીં, એવું હોય તો સીતારામ ને કહી દેવાનું. રીમા મોડી ઉઠે છે. આશુભાઈ, એક મદદ કરો. શેની મદદ? મેં દીક્ષા લીધી ત્યારે મારા તમામ સર્ટિફિકેટ્સ ફાડી દીધેલા. હું જન્મ્યો એનોય પુરાવો નથી મારી પાસે. એ તારી મૂર્ખાઈ કહેવાય? મૂર્ખાઈ તો મેં ઘણી કરી, એ માની એક. પણ મને જો કંઈ કામ મળે તો તમે એમ કહી શકો કે તમે મને ઓળખો છો અને હું બીએ પાસ છું? હા, એમાં કંઈ નથી. તે તું કાયમ અહીં રહેવાનો છે? હા, એટલે અહીંયા એટલે આ ઘરમાં નહીં, આ શહેરમાં. તું નોકરી કરીશ? મળે તો. તને ફાવશે? જોઈએ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઈશાનભાઈ, સવાર કઈ બહુ વહેલી પડી ગઈ ને? આદત સે મજબૂર. આશુતોષભાઈ, હું જરા બહાર જઈ આવું. વેલો આવજે, નકામ બધાને ચિંતા થાય. કલાક એકમાં આવી જઈશ. ના પાડવી હતી ને? અરે વખતે પાછા ના ફર્યા તો? અત્યારે આપણા ઘરે રહે છે એટલે આપણી જવાબદારી કહેવાય. એકવાર શ્યામલી અને અર્ણવભાઈને ત્યાં પાર્સલ થઈ જાય એટલે પત્યું. કઈ કહ્યું તો? એ અહીંયા કઈ કામ કરવા માંગે છે. પત્યો એટલે પછી કાયમ ના થમાય એમ જ ને? સમયનું ચક્ર ફરે છે હર પળ, અવિરત ને આણ ચૂક. કાળની રેતમાં આપણા પગલા આગંતુક, આગંતુક, આગંતુક.
હેલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શાલુ બોલો છું પછી શું નક્કી થયું ઈશાનભાઈનો અત્યારે એ બહાર ફરવા ગયા છે હા પણ કંઈ નક્કી થયું કે નહીં મને ખબર નથી ભાભી હું અને નેન્સી સાંજે મળવા આવી ઈશાનભાઈને જો શાલુ એ જેટલા મારા દિયર છે ને એટલા તારા પણ છે અને હા જો લંચ કે ડિનર પર આવવાની હોય તો મને ફાવે એવું નથી હા હા ઠીક છે એક્ચ્યુઅલી શું છે કે નેન્સીને બહુ ક્યુરિયોસિટી હતી ને તારી મરજી આજે ઘરે બોલાવે છે સાંજે સાધુ અંકલ ને જોવા માટે કરણ એ કઈ જોવાની જીદ નથી મારો ભાઈ છે ભાઈ સમજો શું તમે લોકો તમારા મનમાં મારે જ વાત કરવી પડશે ફોન આપતો જરા આશુતોષ બોલું છું મોટે ભાઈ એક મિનિટ હા મોટા ભાઈ બોલો હા શું બોલું તારે કઈ ચિંતા છે અહીંયા દરરોજ ના કઈ ગતકડા ચાલ્યા કરે છે નહીં નહીં અરે કઈ અહીંયા કઈ કામકાજ કરવા માંગે છે સર્ટિફિકેટ છે નહીં એની પાસે આપણે કઈ રેફરન્સ આપીએ તો કામ મળે નોકરી વોકરી મળે તો કઈ સેટલ થાય કઈ આડું અવળું થઈ જાય તો લોકો આપણી ગળચી ચાલે ને તમે ચિંતા ના કરો બધી તપાસ કરવી પડે હા અરે ભાઈ આશ્રમમાંથી શા માટે કાઢી મૂક્યો છે એની તો ખબર પડવી જોઈએ ને આપણને હા મારી પાસે એક માણસ છે હું એને મોકલી આપીશ બધી તપાસ કરી લેશે અને બધું બરાબર હોય તો આપણને ક્યાં કઈ વાંધો છે જ એમાં હા ઠીક છે મોટા ભાઈ આજે માણસ તપાસ કરવા મોકલ્યું ને એનો બધો ખર્ચો આપવો પડશે તમારે અર્ણવ નહીં એટલે આપણે સરખે હિસ્સે વેચી લઈશું હા કંજૂસ સગાભાઈની જાસૂસી કરવી તો ગમતી નથી શું થાય ઓલા માળી લોકો ક્યારીમાંથી ઘાસ ખેંચીને ફેંકી દે છે હવે આપણે કોણ નક્કી કરનાર શું કામનું ને શું નકામું બરોબર ને લાંબા વાળ નથી અને બીડ્સ ના નેકલેસ પણ બહુ નથી જોયું કેવું પકડી પાડો નેન્સીએ શાલુ તારા દાંત ગયા પછી તે ડેન્ચર્સ કરાવ્યા
એને સાફ કરવાનો પાવડર બહાર બજારમાં મળે છે. પ્લીઝ આવો બેસો. ચાલ નેન્સી. ઈશાન ભાઈ, આ અમારી નેન્સી છે. તમે જો ભગવા કપડાં પહેરવાના ચાલુ રાખ્યા હોત ને તો મુંબઈમાં તમને ઘણા ફોલોઅર્સ મળી ગયા હોત. એકચ્યુઅલી શું છે કે મુંબઈમાં મેડિટેશન ને સ્પિરિચ્યુઅલ ઇન્ટરેસ્ટ ખૂબ છે. હા, તમને કુંડળી ચગાડતા આવડે કે નહીં? તું શું શાલુ, કુંડળી જોવાનું કામ તો જ્યોતિષી કરે. એ કુંડળી નહીં ભાભી, હું તો બીજી કુંડળીની વાત કરું છું. આ કુંડળી જાગી જાય, જાગ્રત થઈ જાય ને એ કુંડળીની. શું છે કે એ પછી આપણે ઊંઘમાંથી ઉઠીએ ને તો ઉપરથી નીચે ને નીચેથી ઉપર થયા કરે. બાય ધ વે ઈશાન ભાઈ, તમે 2-3 દિવસ તો અહીં રહેવાના જ હશો, રાઈટ? અહીં રહેવાના હો ને તો મને શું છે સમાધિ કરતા શીખવાડી દેજો ને. હા સાધુ અંકલ, હું આ તમારા માટે લાવી છું, પ્લીઝ લો ને. તમારાથી ચ્યુઈંગમ ખવાય? અમારાથી એટલે? નો, આઈ મીન કે આશ્રમમાં બહારની વસ્તુ ખવાતી નથી, પણ હું આ રાખીશ, મિહિકાની ભેટ છે. થેન્ક યુ અંકલ. તમને મેડિટેશન કરતા આવડે? એક્ચ્યુઅલી આવતીકાલે અમારે લેડીઝ ગ્રુપની લંચ મીટિંગ છે, લંચ પછી અમે 2-3 કલાક તો બેસીએ જ છીએ. જો તમને વાંધો ના હોય તો તમારો પ્રોગ્રામ ગોઠવી દઈએ. તમને ફાવશે? ના, મને નહીં ફાવે. પણ તમને આવડે છે તો ખરું ને, હું ને ભાભી શીખી લઈએ. ના ભાઈ, આપણને આવા ઢોંગ ધતુરા ના ફાવે. તારે શીખવું હોય તો તું શીખ. તમે કહ્યું નહીં કે તમને કેમ કાઢી મૂક્યા હતા? એવું નથી, હું મારી જાતે આવી ગયો. પણ કેમ? તને નહીં સમજાય. શાલુ, તમારું મળવાનું પતી ગયું હોય તો? હા ભાભી, અમે જતા જતા. ચાલ નેન્સી બેટા. શાલુ, પછી તું અમને તારા ઘરે ક્યારે લઈ જાય છે? અર્ણવને પૂછી જોઈશ. હા, મને લાગે છે કે નેન્સી વિલ નોટ એન્જોય ઇટ. મમ્મા, યુ આર સો રાઈટ. ચાલો ભાભી, અમે જઈએ. ચાલ નેન્સી બેટા. અરે મોટા ભાઈ, આવો બેસો ને. લખવાનું ચાલે છે કઈ? ના ભાઈ, આ તો અનુવાદ કરી રહ્યો છું. આશ્રમ હતો ત્યારે ગુરુજીએ કામ સોંપેલું, અધૂરું છે એટલે પૂરું કરી રહ્યો છું. આ કોણ છાપશે? એટલે પૈસા વિશે મળશે કઈ? અરે હા હા હા, તમે લોકો તો પાછા પૈસાને હાથ અડાડો નહીં ને. ઈશાન, તારે ગુરુજી કે આશ્રમ વાળા સાથે કઈ વાંધો પડ્યો તો? ના, કેમ? બસ એમ જ. તું તાર તારું લખ, હું હમણાં આવું. ભાઈ બેસો ને, આપણે વાતચીત કરીએ. ભાઈ, હું આમ અચાનક આવી ગયો એટલે સ્વાભાવિક છે તમારા મનમાં જાત જાતના વિચારો આવે છે, સમજી શકું છું, પણ ચિંતાનું કોઈ કારણ નથી. તો સારું. ભાઈ, આજે જ એક મહાદેવનું મંદિર જોયું છે, એની પાછળની ઓરડીમાં પૂજારી રહેવા દે છે,
ભગવાન ના હોય તોય. ના ના, કઈ એમ તો કઈ જવાય એટલે મને ચેન ના પડે, થોડું જરા સરખું ગોઠવાય પછી વિચારીશું. આ સરખું જ છે? ના કહ્યું ને ઈશાન, આ તું બધું લખે છે તો તને સંસ્કૃતનું કે એવું કંઈક ટ્યુશન કરવું ફાવે કે? હા આવડે ને, પણ આજકાલ છોકરાઓ સંસ્કૃત ભણે છે ખરા? જોઈએ, તપાસ કરી જોઈએ, પણ તને વાંધો નથી ને? મને શું વાંધો હોય, બીજી નોકરી કરું એના કરતાં સંસ્કૃત શીખવાડું સારું કહેવાય? 200-250 મળી જાય એટલે ઘણું છે. ઈશાન, આ કયું વર્ષ ચાલે તને ખબર છે? આપણો સીતારામ છે ને, કેટલો પગાર લેતો હશે બોલ? 100 રૂપિયા? 1000-1000 તો એ પગાર વધારવાની વાતો કરે જ રાખે છે. 1000 રૂપિયા ઘણું કહેવાય, જોકે એને પરિવાર હશે, મારે શું? 1 ટન ભોજન મળી જાય ઘણું થયું. કેમ, 2 જોડ કપડા નહીં, માથે સાજે દવા દારૂ નહીં, માથે છાપરું નહીં, આ બધું આ ચોપડી ને કાગળિયા ને પેન ને બધું મફત આવે છે? એક જીવતા માણસને શું નથી જોઈતું? તું આશ્રમની વાત કરને, શું થયું તું? આશ્રમ, સ્વામી વિવેકગીરી આશ્રમનો વહીવટ સંભાળતા હતા, અને મારા ગુરુજી સ્વામી ઓમકારગીરી આખો દિવસ ભક્તિમાં લીન હોય, સંધ્યા પૂજા આરતી ધ્યાન, શું વાતાવરણ હતું! ये भक्त कुछ प्रसाद लाया है, जो जरूरत है उतना रख दो और बाकी वापस कर देना। ठीक है गुरुजी। ना ना स्वामी जी, आप बधाई के पैसा तुम्हारे रखवा पड़े, आ तो हमारा संकल्प छे। इसमें हम क्या कर सकते हैं, जरूरत से ज्यादा तो रख नहीं सकते ना। यदि फिर कभी जरूरत पड़ गई तो? देखने वाला बैठा है ना ऊपर, ज्यादा शाने मत बनो। कल की सोचने वाले का आश्रम में क्या काम? देखो भाई, हमें जितनी जरूरत है उतना हम रख लेंगे, बाकी आप ले जाइए। अब हमें परेशान मत करना, हमें जरा आराम करने दीजिए। गुरुजी, कितना बावला है, इतनी आसक्ति क्यों रखता है मुझमें? एक बात समझ ले, सन्यासी ने आसक्ति और आकर्षण दोनों से संपूर्ण मुक्त होना चाहिए। गुरुजी, आप मेरे माता पिता के स्थान पर हैं, आपसे स्नेह और अनुराग तो शास्त्र पढ़ते हो या तोते की तरह रट लगाते हो, समझ लेना ये मिट्टी के पुतले में कुछ नहीं रखा है, समझ गए ईशान बाबा? जी भी आज्ञा गुरुदेव। मोह छोड़ दे, बहा दे गंगा मैया में, तेरा गुरु यहाँ बैठा है, वो तुझे छोड़ के कभी नहीं जाएगा, बाहर मत, अंदर जाके देख, मैं जानता हूँ।
15 साल की तपस्या है तेरी। मैं तो यही चाहता हूँ कि हर एक शिष्य तेरी तरह साधना में रहे, किंतु वो कठिन है। अपना प्रतापगिरी देख, मन से तो माया छुटती नहीं उसके। मठ और आश्रमों में कुछ नहीं है, जो कुछ है यही है, समझिए। हेलो आईशान बाबा, फरती गुरुजी ने चमचागिरी में लागी गया। आप गलत शंका करो छो। अरे गुरुजी ने अपार स्नेह छे ईशान बाबा पर। એટલે જ મારા જેવા સિનિયર શિષ્યને બદલે આ સ્વામી ચમચાગીરીને ઉત્તરાધિકારી બનાવી રહ્યા છે ગુરુજી। આપકી યહી ઈર્ષ્યા હી આપકે પતન કા કારણ બન સકતી હૈ। સંભાળો પોતાને, સંન્યાસ લીધા પછી પણ સંપત્તિનું આ આકર્ષણ ખતરનાક બન જાયેગા। આપ અપને કાર્ય મે ધ્યાન દીજીએ કોઠારી સ્વામીજી। અરે કોઠારીજી ક્યા કર રહે હો? આયા ગુરુદેવ। अरे ईशान जी, गुरु जी इनके तरफ जरा ध्यान देना, इनको तुम्हारी तरफ बना देना। गुरु जी सोमगिरी जी ने हूँ तैयार कर ही रहे छू, आप चिंता ना करो। प्रताप तुम्हारे पास और भी बहुत सारे काम है। ईशान बाबा इनको गुरु मंत्र देना है आज। जो आ गया गुरु जी। लाइए मुझे दे दीजिए। सोमगिरी जी सेवा कर रही हो तो गुरु जी नहीं करो, मारी नहीं। चलो स्वामी चमचागिरी ने पण चमचो मळी गयो। कोठारी जी नहीं नजर आ रहे कहीं? बेटा देख क्या नजर आ। बाबा आज की मेरी बात जरा ध्यान से सुनना। जी गुरुजी। देखो घर छोड़ के आए हो, चलना तो होगा ही। आपने हमें बुलाया गुरुदेव? मैं ईशान बाबा को समझा रहा था, चलते ही रहना है, पहुंचना ही है। आप जिसकी खोज में हो वो और कहीं नहीं, इधर ही होता है। कोठारी जी आज सबको शक्कर मिला के दूध पिला दो। जो आज्ञा गुरुदेव। रात को 3:30 बजे हम जाने वाले हैं, रोना धोना नहीं। 3:30 बजे आज मुझे प्रणव ध्वनि सुनाएंगे, सुनाओगे ना? ओ गिरी जी, आ आश्रम आ गादी मने कशु ना खपे, आ बधु तमे संभाळो, मने काई ज वांधो नथी। पण मने वांधो छे ने ईशान, तमे जो आश्रम मा रहो तो कोई मारी वात सांभळे ज ने केम? आज तो हूँ आश्रम छोड़ी देश। જો તમે આ ભગવા ઉતારી દઈને સંસારમાં ચાલ્યા જાઓ તો કોઈ મને કાંઈ ના કહી શકે। પ્રતાપગીરીજી મારા ગુરુજીએ મને એક જ વાત શીખવી છે, ગુરુ તો અહીં બેઠા છે, એમને આ ઓઢેલા વસ્ત્રો સાથે કઈ સંબંધ નથી। ભગવો રાખો તો એ શું ને ઉતારો તો એ શું, બસ ભીતર એક ભગવો લેરાતો હોય ને તો ઘણું છે। સમય નું ચક્ર ફરે, હું એમ કરીશ। હર પળ અવિરતની અણચૂક, કાળની રેતમાં આપણા પગલા, કાળની રેતમાં આપણા પગલા, પગલા આગંતુક આગંતુક આગંતુક। ક્યાંક ઘડે સંજોગ સમયને,
મેં સંજો બે કાંઠાની વચ્ચે વહેવું એ છે જીવન યોગ શરત એ જ કે જીવતા થાન એ આગંતુક 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 આટલી અમથી વાત છે ભાઈ. ભીતર ભગવો લેરે છે પણ બહારથી ઉતારી દીધું છે બસ. આટલી અમસ્તી વાત હતી તો પહેલા કહી દેવી હતી ને. આટલા બધા પૈસા તો ના બગડત. શું? નહીં કઈ નહીં કઈ, તું તારે તારું કામ કર. આશુભાઈ, આપની પાસે એકાદ જૂનું ટાઈપરાઈટર હશે? હા ચોક્કસ. એટલે શું છે કે હવે તો ઓફિસમાં કમ્પ્યુટર્સ આવી ગયા છે એટલે જૂના ટાઈપરાઈટર્સ નકામ જ પડ્યા છે. પણ કઈ ટાઈપ કરાવવાનું હોય તો મને આપી દે, હું કરાવી દઈશ. ના ના, કઈ ટાઈપ નથી કરાવવું, મારે પ્રેક્ટિસ કરવી હતી. એટલે આવડે છે મને, પણ શું છે સ્પીડ નથી. એટલે તું ટાઈપિસ્ટ નું કામ કરશે? મળશે તો કરીશ, પણ એને કરિયર ના કહેવાય. બેકારી થી તો સારું છે ને ભાઈ. બોલાય, મળી જશે ટાઈપરાઈટર. બસ જોજો લાવી આપતા. કેમ કેમ શું પછી તો કાયમ ના ધામા. ઈમા, હવે નવરો બેસી રહે છે એની કરતા છો ને કરતો ટાઈપિંગ. શું છે, હાથ બેસી જશે પછી કમ્પ્યુટર ક્લાસીસ પણ જોઈન કરાવી શકાય ને, આજકાલ એની બહુ ડિમાન્ડ છે. ઓહો, લોંગ ટર્મ પ્લાનિંગ છે ને ભાઈ છે તમારો. ટાઈપિંગ શીખવાડો, કમ્પ્યુટર શીખવાડો, ફ્લેટ લઈ આપો, નોકરી અપાવો, ભેગા ભેગી છોકરી પણ શોધી કાઢો. રીમા, જો મને આ માથાકૂટમાંથી બહાર રાખજો. હા, શાલુને કહો આમે મેચ મેકિંગ એની હોબી છે, અને તમે કહેશો ને એટલે શોધ છે પણ ખરી. સ્મૃતિ થઈને મહેકી ઉઠતા પારી જાતના ફૂલે કોઈ સ્મૃતિ પૂર્વી થતી રહેતી જાણે બાવળ શૂળ પ્રસંગ. ઓમ નમઃ શિવાય. ગુરુજી, એક પ્રશ્ન પૂછના થા. પૂછો. ધ્યાન મેં રહેતે હુએ ભી મન અશાંત રહેતા હૈ, તો યે યે મન કી અશાંતિ કા કારણ ક્યા હૈ, વો કૃપા કરકે આપ બતાયેંગે. મન બંદર હોતા હૈ બેટા, બડા હી ચંચળ, ઉસકો પકડ કે રખના ચાહિએ. અંદર ઝાંક કે દેખો તો પતા ચલેગા. જી જી ગુરુજી. ચલો, અભી પ્રાર્થના કા સમય હો ગયા હૈ, નિકલતે હૈ. Hi Sadhu Uncle, kam chho? Would you like to meet my friend?
હેલો. હા અર્ણવ બોલું છું. હા બોલ. આપણો માણસ બધી ઇન્ફોર્મેશન લઈને આવી ગયો છે. ત્યાં કોઈ પ્રતાપગીરી છે, એણે કહ્યું કે ઈશાનને આશ્રમમાંથી કાઢી મૂક્યો છે. વોટ નોનસેન્સ. ઈશાને બધું મને કહ્યું. એ મૂરખ જાતે જ આશ્રમ છોડીને આવ્યો છે. અરે નહીં, કોઈ પ્રોપર્ટી મિસિંગ જેવું છે, કોઈ બુક લઈને આવી ગયા છે શેનકુમાર. હું તો કહું છું આપણે ત્યાં જઈએ અને બધું મોડામોડ કરાવી લઈએ. તમે શું કહો છો? એ જ કે અત્યારે આપણે સુઈ જવું જોઈએ. ગુડ નાઇટ. કોનો ફોન હતો? કેમ કઈ બોલ્યા નહીં? અર્ણવભાઈનો ફોન હતો ને? સવારે વાત. અરે શું થયું, કઈક તો કહો. સવારે વાત. દસ વખતે મારે જ બધું સહન કરવાનું ને મારે જ સાંભળવાનું. તમારે તો કઈ કરવું નથી, હવે જે કઈ કરવું છે હું જ કરીશ. અરે પણ થયું છે શું? પૂછો કરણને અને તમારા ભાઈને. છોકરાઓને લઈને મારા ભાઈને ઘરે જતી રહીશું. પણ કેમ ભાઈ? કીધું ને, પૂછો કરણને અને તમારા ભાઈને. કરણ, 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 શું થયું? આઈ એમ સોરી બાબા. આ પણ થયું છે શું? હું સાધુ અંકલ પાસે મેડિટેશન શીખતો હતો. હા મામા ગોટ વાઇફ. હું ફરી નહીં કરું. ઓકે, ધીસ ઇઝ ટુ મચ. જોયું જોયું, હું નહોતી કહેતી. મારે મારા છોકરાને માવો નથી બનાવો. આજે જ એને લઈને મારા ભાઈના ઘરે જતી રહી. અરે હોસ્ટેલમાં મૂકીશ, ગમે તે કરીશ, પણ એને અહીંયા તો નહીં જ રાખું. રીમા, રડ નહીં કહું છું, એમ કંઈ સાધુ થોડો થવાનો છે. I can't take the risk. તમે જોતા નથી કેટલો ઇન્ફ્લુઅન્સમાં આવી ગયો છે. ઓલરાઈટ, ચલો ઈશાનને લઈને આજે અર્ણવને ત્યાં જાઉં છું. ચલ બસ, એ બધું પછી કરજે ને. સીતારામ ને કે ચા મૂકે, હું આવું છું હમણાં. જા. જલ્દી તૈયાર થઈ જશે, આપણે અર્ણવને ત્યાં જઈશું. સારું. કમાલ છે, પૂછ્યું પણ નહીં કેમ, શા માટે. સોરી સાધુ અંકલ. શા માટે? મારે લીધે જ તમારે જવું પડશે ને. યુ નો સાધુ અંકલ, આઈ હેટ માય મોમ ફોર ધીસ. કરણ, ફરી વાર આવું ક્યારે ના બોલતો. યુ ડોન્ટ નો મધર્સ કેટલો પ્રેમ કરે છે એ લોકો એના બાળકને. બાળકને જરા બી નુકસાન થાય ને તો એ તરત જ મરવા તૈયાર થઈ જાય છે. સાધુ અંકલ, હું મમ્મીને કહું, તમે રહી જાઓ ને. ના કરે, સાધુ તો ચલતા ભલા. પણ તમે ક્યાં સાધુ છો? તોય જઈશ. તમે પાછા આવશો ને? કોને ખબર. બાબા, સાબ બોલાવતે. બસ તૈયાર છું સીતારામ. સીતારામ. હા. આ તમે રાખો. અરે રાખો સીતારામ. ને કરણ, તારા માટે આ. ગુડ બાય અંકલ. ગુડ બાય કરણ. તમે મોટા ભાઈ? અરે ઈશાન નહીં, એટલે આજકાલમાં અમે તને ઘરે જમવા બોલાવવા નથી જતા. ફોન કર્યા વગર જ આવી ગયો.
આપણે પેલી વાત કરવાની છે. અને શાલુ ક્યાં? શાલુ કે ને ઈશાન નો રૂમ બતાવે જરા. રૂમ? હા, હી ઇઝ ગોઈંગ ટુ સ્ટે હિયર. વાત કરીએ. આવો. અરે સાબર, હું પણ આવું છું, આપણે વાત કરી લઈએ ને. આવો. માં ભાભી વિધાઉટ વોર્નિંગ કોઈને પણ ધકેલી દે છે. આવો ઈશાન ભાઈ, આવી ગયા? જી. તમારું લંચ બાકી હશે નહીં? હા જી, પણ એની જરૂર નથી. સારું છે. એક્ચ્યુઅલી શું છે કે અર્ણવને ઓફિસમાં લંચ લેવાનું છે અને મારે બહાર જવાનું છે. હા, જો તમે કહેતા હો તો બનાવી કાઢું. મેં કહ્યું ને એની જરૂર નથી. ભલે. અરે ઊભા છે શું? આવો ને, થાકી જશો. આ સામાન? સામાન? હા, આ પુત્રીની પાછળ મૂકી દો ને. જી. આવો. પુતળી? ફિનેસ? આ પણ અસહાય છે હાથ વગરની. સારું છે, સામાન તો સલામત રહેશે. ઈશાન ભાઈ, તમને આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? જરાય નહીં. ઓકે, શું થાય છે? હા, તમને સારા ફર્નિચરની આદત ના હોય ને? હા, એ ખરું. ઈશાનભાઈ, તમને ફ્રાન્સિસને રૂમમાં ફાવશે? બધે ફાવશે. આવો. પલંગ બહાર પડ્યો છે, ફ્રાન્સિસ આવશે ને એટલે ઉતરાવી આપીશ. હા, ટોયલેટ બહાર છે. હા, ચાલો આપણે બહાર જઈશું. જી. આવો. સો હેવ યુ સેટલ્ડ હિમ? ઓહ યસ, ધેટ્સ ગુડ. ઈશાનના ગેસ્ટ રૂમમાં રાખ્યો છે ને? એ તો કેવી રીતે ફાવે મોટા ભાઈ, પછી અચાનક કોઈ ગેસ્ટ આવી પડે તો? એ તો આવે ત્યારે ને. મારી એક ફ્રેન્ડ સ્ટેટ્સથી આવવાની છે, એને રિસીવ કરવા એના નાણાં નણદોય આવવાના છે. બે ત્રણ દિવસમાં આવશે એટલે એક ગેસ્ટ રૂમ તો જોઈશે જ ને. અચ્છા અચ્છા. આશુ ભાઈ, તમે સાંજે ક્લબમાં તો આવવાના છો ને, તો ભાઈને હું સાંજે ત્યાં લઈ આવીશ. એનું પ્લેન બપોરે આવવાનું છે. પ્લેનમાં આવવાનું છે? ટ્રેનમાં નહીં. મોડું થાય, સમય બગડે, આવા બધા કામમાં સમય જ અગત્યનો હોય છે. તો સાંજે મળીએ સમયસર. અરે ઈશાન, તારે કંઈ જોયું છે? મારે નહીં, ખાસ કંઈ નહીં. કંઈ જોઈતું હોય તો કહી દે ને. આશુભાઈ, આપણે ત્યાં પહેલા માની છબી હતી, મારે એકવાર જોવી છે. માની છબી ને? જી. હા, એ તો હવે ક્યાંક મુકાઈ ગઈ હશે. અર્ણવ જી, તારે ત્યાં છે ને છબી? નહીં, એટલે ઘરેથી હું કોઈ જૂનો સામાન લાવ્યો જ નથી, બધું નવું જ બસાવ્યું છે, ન્યુ બ્રાન્ડ. કઈ વાંધો નહીં, મને હતું જતા પહેલા એકવાર જોઈ લો. એટલે તું તું જવાનો છે? ક્યારે? ક્યારે નક્કી નથી, પણ જઈશ ખરો. હા ભાઈ, ભાઈ જનારને થોડા બાંધી રખાય છે કાયમને માટે. હા, જોકે ઈશાન, તારે અહીંયા રોકાવું હોય તો અમને કઈ વાંધો નથી, કેમ શાલુ? હા, થોડો સમય તો ફાવે. હા, ચાલો ઈશાન, હું જાઉં. તને અહીંયા ફાવશે? જી. અને મને પૂછ્યા વગર કઈ આડું અવળું ગોઠવતો નહીં. જી. નીકળો. ઈશાન કરણને સમાધિ શીખવાડતો હતો,
તેમાં ખોટું શું છે? શું ખોટું શું છે? મામાને ચિંતા ના થાય. શાની ચિંતા? ધાર કે આપણી નેન્સી ભગત થઈ જાય તો આપણને ચિંતા ના થાય? આપણી નેન્સી નું કાળજુ કઠણ છે. સાચું કહું, કરણ ઇઝ વેરી સ્માર્ટ. આ તો રીમા ભાભીએ નાટક કરી ટાઢા પાણીએ ખસ કાઢી. ચતુર ભાભી કઈ ઓછી નથી. તને કોઈને કોઈ બહાનું તો મળી જશે. જોઈએ, તમારા ઓફિસ જવાનું નથી? તારે લંચમાં ક્યારે જવાનું છે? ફ્રાન્સિસ આવે એટલે. હામને એકલાને ઘર તો ના સોંપાય ને. હા ભાઈ હા, તને જેમ યોગ્ય લાગે એમ કર, પણ મને જવા દે. બાય બાય. ये कब तक रहेगा मैम साहब? शांति रखो फ्रांसिस, शांति रखो. थोड़ा दिवस नहीं तो बात छे. और तब तक हम? नैन्सी बेबी आएगा तो कुछ ना कुछ ठिकाना करेगा. मतलब? व्यवस्था, इंतजार, इंतजार करेगा. किसका? वो वाला नहीं, वो दूसरा वाला. इंतजार नहीं, इंतजाम, इंतजाम करेगा. ठीक है. मैम साहब, ये सबका भाई है ना? हाँ रे, एकदम सगा भाई. अच्छा, लेकिन इसका कुछ करना? हाँ. તમે ફ્રાન્સિસ? ફ્રાન્સિસ આપકા સર્વન્ટ ફાધર. કોઈ કિસી કા સર્વન્ટ નહીં હોતા, સબ એક હી બાપ કે બચ્ચે હોતે હૈ. આપ બોલે વો સચ ફાધર. અરે પણ હું ફાધર નથી, પણ મારા માટે તો છો જ. તમે મારા ગોવાના નાનકડા ગામના ફાધર હેરિસ જ છો. નાનપણમાં જોયેલા એમને, પણ પછી એમની બદલી થઈ ગઈ ક્યાંક બીજે. એ જો રહ્યા હોત ને તો હું પણ એમની પાસે જ રોકાઈ ગયો. તમને ખૂબ ગમતા હતા ફાધર હેરિસ? યસ ફાધર, વોહી મેરે લિયે સબ કુછ થા. બાપ બોલે તો બાપ, ભાઈ બોલે તો ભાઈ, વોહી હમારા સેવિયર થા. વો બોલે સો બાઇબલ. 7 साल से लेकर 15 साल का हुआ तब तक उन्हीं की छाया में रहा. सच्चा इंसान बनाने वाली बात है. इतना बरस हो गया, आज दर्शन हुआ है. आप कहां चला गया था फादर हैरिस? फ्रांसिस भाई, हूं तुम्हारो फादर हैरिस नथी. चालू ईशान दिवस में एक बार जमेश, સવારે પણ જમ્યો નથી. જો અત્યારે પણ નહીં ખાય ને તો. અત્યારે મારો મૂડ નથી, જે પણ કઈ કરવું હોય સવારે કરીશું. નેન્સી શું બોલી? નેન્સી શું કે? એ તો કહે છે જ ને કે અમારા અંકલ પણ નથી અને સાધુ પણ નથી. શી જસ્ટ ડોન્ટ કેર. એ તો મળવા પણ નથી ગઈ. અને ફ્રાન્સિસ? ફ્રાન્સિસ ને ફાવી ગયું છે. બપોરે પોતાની ઓરડી પણ સાફ કરતો હતો. ધેટ્સ ગુડ. એટલું તો સારું થયું, પણ જો એને વાંકું પડ્યું હોત ને તો. શાલુ, આપણે ઈશાનને બહાર ફરવા લઈ જઈએ? તારે એને લઈ જવો હોય તો લઈ જા, મને કંઈ વાંધો નથી. પણ લંચ પછી હું શોપિંગ કરવા ગઈ હતી ને તો ખૂબ થાક લાગ્યો છે. સોરી. પ્લીઝ પ્લીઝ શાલુ, મારે ખાતર. ઓકે, દિયરજીની સેવા તો કરવી જ પડશે. શ્યામલીજી, સેવા કરવા માટે તૈયાર થઈ જાઓ. હાય અર્ણવ. હાય, હાઉ આર યુ? હાય શ્યામલી. હેલો.
बाबा, ईशान बाबा? नहीं नहीं नहीं, वो ईशान बाबा नहीं थे। आपने चाहिए? शुभ। अरे मोटा भाई, आओ बैसो ने। लखवानु चाले छे कहीं? ना भाई, आ तो अनुवाद करी रहे छो। आश्रम हतो त्यारे गुरुजीए काम सोंपेलू, अधूरू छे एटले पूरू करी रह्यो छु। आ कोण छापशे? એટલે પૈસા વિશે મળશે કઈ? અરે હા હા હા, તમે લોકો તો પાછા પૈસાને હાથ અડાડો નહીં ને। ઈશાન, તારે ગુરુજી કે આશ્રમ વાળા સાથે કઈ વાંધો પડ્યો તો? ના, કેમ? બસ એમ જ। તું તાર તારું લખું હમણાં। ભાઈ બેસો ને, આપણે વાતચીત કરીએ। ભાઈ, હું આમ અચાનક આવી ગયો એટલે સ્વાભાવિક છે તમારા મનમાં જાત જાતના વિચારો આવે છે, સમજી શકું છું, પણ ચિંતાનું કોઈ કારણ નથી। તો સારું ભાઈ, આજે જ એક મહાદેવનું મંદિર જોયું છે, એની પાછળની ઓરડીમાં પૂજારી રહેવા દે છે, ભગવાન ના હોય તોય। ના ના, કઈ એમ તો કઈ જવાય એટલે મને ચેન ના પડે, થોડું જરા સરખું ગોઠવાય પછી વિચારીશું। આ સરખું જ છે? ના, કહ્યું ને ઈશાન, આ તું બધું લખે છે તો તને સંસ્કૃતનું કે એવું કંઈક ટ્યુશન કરવું ફાવે કે? હા, આવડે ને, પણ આજકાલ છોકરાઓ સંસ્કૃત ભણે છે ખરા? જોઈએ, તપાસ કરી જોઈએ, પણ તને વાંધો નથી ને? મને શું વાંધો હોય, બીજી નોકરી કરું એના કરતા સંસ્કૃત શીખવાડું સારું કહેવાય? 200-250 મળી જાય એટલે ઘણું છે। ઈશાન, આ કયું વર્ષ ચાલે તને ખબર છે? આપણો સીતારામ છે ને, કેટલો પગાર લેતો હશે બોલ? 100 રૂપિયા? 1000-1000 તો એ પગાર વધારવાની વાતો કરે જ રાખે છે। 1000 રૂપિયા ઘણું કહેવાય, જોકે એને પરિવાર હશે, મારે શું? 1 ટન ભોજન મળી જાય ઘણું થયું। કેમ, બે જોડ કપડા નહીં, માથે સાજે દવાદારૂ નહીં, માથે છાપરું નહીં, આ બધું આ ચોપડી ને કાગળિયા ને પેન ને બધું મફત આવે છે? એક જીવતા માણસને શું નથી જોઈતું? તું આશ્રમની વાત કરને, શું થયું તું? આશ્રમ? સ્વામી વિવેકગીરી આશ્રમનો વહીવટ સંભાળતા હતા, અને મારા ગુરુજી સ્વામી ઓમકારગીરી આખો દિવસ ભક્તિમાં લીન હોય,
સંધ્યા પૂજા, આરતી, ધ્યાન, શું વાતાવરણ હતું! गिरी, ये भक्त कुछ प्रसाद लाया है, जो जरूरत है उतना रख दू और बाकी वापस कर देना। ठीक है गुरुजी। नाना स्वामी जी, आप बधाई पैसा तुम्हारे रखवा पड़से, आ तो मारो संकल्प छे। इसमें हम क्या कर सकते हैं, जरूरत से ज्यादा तो रख नहीं सकते ना। यदि फिर कभी जरूरत पड़ गई तो? देखने वाला बैठा है ना ऊपर, ज्यादा शानी मत बनो। कल की सोचने वाले का आश्रम में क्या काम? देखो भाई, हमें जितनी जरूरत है उतना हम रख लेंगे, बाकी आप ले जाइए। अब हमें परेशान मत करना, हमें जरा आराम करने दीजिए। गुरुजी, कितना बावला है, इतनी आसक्ति क्यों रखता है मुझमें? एक बात समझ ले, सन्यासी ने आसक्ति और आकर्षण दोनों से संपूर्ण मुक्त होना चाहिए। गुरुजी, आप मेरे माता पिता के स्थान पर हैं, आपसे स्नेह और अनुराग तो शास्त्र पढ़ते हो या तोते की तरह रट लगाते हो, समझ लेना ये मिट्टी के पुतले में कुछ नहीं रखा है, समझ गए ईशान बाबा? जी भी आज्ञा गुरुदेव। मोह छोड़ दे, बहा दे गंगा मैया में, तेरा गुरु यहाँ बैठा है, वो तुझे छोड़ के कभी नहीं जाएगा, बाहर मत दे, अंदर जाके देख। मैं जानता हूँ 15 साल की तपस्या है तेरी, मैं तो यही चाहता हूँ कि हर एक शिष्य तेरी तरह साधना में रहे, किंतु वो कठिन है। अपना प्रतापगिरी देख, मन से तो माया छुटती नहीं उसके। मठ और आश्रमों में कुछ नहीं है, जो कुछ है यही है, समझे? हेलो ईशान बाबा, फरती गुरुजी ने चमचागिरी में लागी गया। आप गलत शंका करो छो, अरे गुरुजी ने अपार स्नेह छे ईशान बाबा पर। એટલે જ મારા જેવા સિનિયર શિષ્યને બદલે આ સ્વામી ચમચાગીરીને ઉત્તરાધિકારી બનાવી રહ્યા છે ગુરુજી। આપકી યહી ઈર્ષ્યા હી આપકે પતન કા કારણ બન સકતી હૈ। સંભાળો પોતાને, સંન્યાસ લીધા પછી પણ સંપત્તિનું આ આકર્ષણ ખતરનાક બન જાયેગા। આપ અપને કાર્ય મે ધ્યાન દીજીએ કોઠારી સ્વામીજી। અરે કોઠારીજી, ક્યા કર રહે હો? આયા ગુરુદેવ। अरे ईशान जी, गुरुजी, इनके पर तरफ जरा ध्यान देना, इनको तुम्हारी तरफ बना देना। गुरुजी, सोमगिरी जी ने हूँ तैयार कर ही रहे हो, आप चिंता ना करो। प्रताप, तुम्हारे पास और भी बहुत सारे काम है। ईशान बाबा, इनको गुरु मंत्र देना है आज। जो आ गया गुरुजी। लाइए, मुझे दे दीजिए। सोमगिरी जी, सेवा कर रही हो तो गुरु जी नहीं करो, मारी नहीं। चलो। સ્વામી ચમચાગીરીને પણ ચમચો મળી ગયો। કોઠારીજી નહીં નજર આ રહી કઈ? બેટા દેખ કે આના જરા। બાબા, આજ કી મેરી બાત જરા ધ્યાન સે સુનના। જી ગુરુજી। દેખો, घर छोड़ के आए हो, चलना तो होगा ही,
आपने हमें बुलाया गुरुदेव? मैं ईशान बाबा को समझा रहा था, चलते ही रहना है, पहुंचना ही है। आप जिसकी खोज में हो वो और कहीं नहीं, इधर ही होता है। कोठारी जी, आज सबको शक्कर मिला के दूध पिला दो। जो आज्ञा गुरुदेव। रात को 3:30 बजे हम जाने वाले हैं, रोना धोना नहीं। 3:30 बजे आज मुझे प्रणव ध्वनि सुनाएंगे, सुनाओगे ना? ओ धर्मगिरी जी, आश्रम गादी मने कशु ना खपे, आ बधु तमे संभाळो, मने काई ज वांधो नथी। पण मने वांधो छे ने ईशान, तमे जो आश्रम मा रहो तो कोई मारी वात सांभळे ज ने, केम? हां तो हूँ आश्रम छोड़ी देश। जो तमे आ भगवा उतारी दे ने संसार मा चाल्या जाओ तो कोई मने काई ना कही शके। प्रताप गिरी जी, મારા ગુરુજીએ મને એક જ વાત શીખવી છે, ગુરુ તો અહીં બેઠા છે, એમને આ ઓઢેલા વસ્ત્રો સાથે કઈ સંબંધ નથી। ભગવો રાખો તો એ શું ને ઉતારો તો એ શું, બસ ભીતર એક ભગવો લેરાતો હોય ને તો ઘણું છે। સમયનું ચક્ર ફરે, હું એમ કરીશ। હર પળ અવિરતની અણચૂક, કાળની રેતમાં આપણા પગલા, કાળની રેતમાં આપણા પગલા, પગલા આગંતુક આગંતુક આગંતુક। ક્યાંક ઘડે સંજોગ સમયને, ક્યાંક સમય સંજોગ, એ છે જીવન યોગ। શરદ એ જ કે જીવતા જીવતા થાય ને એમાં ચૂક, કાળની રેતમાં આપણા પગલા, પગલા આગંતુક આગંતુક આગંતુક। આટલી અમથી વાત છે ભાઈ, ભીતર ભગવો લેરે છે પણ બહારથી ઉતારી દીધો છે, બસ। આટલી અમસ્તી વાત હતી તો પહેલા કહી દેવી હતી ને, આટલા બધા પૈસા તો ન બગડત। શું? નહીં કઈ ને કઈ, તું તારે તારું કામ કર। આશુભાઈ, આપની પાસે એકાદ જૂનું ટાઈપરાઈટર હશે? હા ચોક્કસ, એટલે શું છે કે હવે તો ઓફિસમાં કમ્પ્યુટર્સ આવી ગયા છે એટલે જૂના ટાઈપરાઈટર્સ નકામા જ પડ્યા છે, પણ કઈ ટાઈપ કરાવવાનું હોય તો મને આપી દે, હું કરાવી દઈશ। ના ના, કઈ ટાઈપ નથી કરાવવું, મારે પ્રેક્ટિસ કરવી હતી, એટલે આવડે છે મને પણ શું છે સ્પીડ નથી। એટલે તું ટાઈપિસ્ટ નું કામ કરશે? મળશે તો કરીશ, પણ એને કરિયર ના કહેવાય, બેકારી થી તો સારું છે ને ભાઈ। બોલાય, મળી જશે ટાઈપરાઈટર, બસ
જોજો લાવી આપતા. કેમ કેમ શું પછી તો કાયમ ના થામા. નવરો બેસી રહે છે એની કરતા છો ને કરતો ટાઈપિંગ. શું છે હાથ બેસી જશે પછી કમ્પ્યુટર ક્લાસીસ પણ જોઈન કરાવી શકાય ને, આજકાલ એની બહુ ડિમાન્ડ છે. ઓહો, લોંગ ટર્મ પ્લાનિંગ છે ને ભાઈ છે તમારો. ટાઈપિંગ શીખવાડો, કમ્પ્યુટર શીખવાડો, ફ્લેટ લઈ આપો, નોકરી અપાવો, ભેગા ભેગી છોકરી પણ શોધી કાઢો. રીમા જો મને આ માથાકૂટમાંથી બહાર રાખજો. હા શાલુ ને કહો આમે મેચ મેકિંગ એની હોબી છે અને તમે કહેશો ને એટલે શોધ છે પણ ખરી. સ્મૃતિ થઈને મહેકી ઉઠતા પારી જાતના ફૂલ, કોઈ સ્મૃતિ ઉર્વિધ રહેતી જાણે બાવળ શું. ઓમ નમઃ શિવાય. ગુરુજી એક પ્રશ્ન પૂછના થા. પૂછો. ધ્યાન મેં રહેતે હુએ ભી મન અશાંત રહેતા હૈ તો યે મન કી અશાંતિ કા કારણ ક્યા હૈ વો કૃપા કરકે આપ બતાયેંગે. મન બંદર હોતા હૈ બેટા, બડા હી ચંચળ, ઉસકો પકડ કે રખના ચાહીએ. अंदर झांक के देखो तो पता चलेगा. जी जी गुरुजी. चलो अभी प्रार्थना का समय हो गया, निकलते हैं. जी. Hi Sadhu uncle, kam chho? Would you like to meet my friend? આપણે ત્યાં જઈએ ને બધું મોડામોડ કરાવી લઈએ. તમે શું કહો છો? એ જ કે અત્યારે આપણે સુઈ જવું જોઈએ. ગુડ નાઈટ. કોનો ફોન હતો? કેમ કઈ બોલ્યા નહીં? અર્ણવ ભાઈ નો ફોન હતો ને. સવારે વાત. અરે શું થયું કઈક તો કહો. સવારે વાત. દર વખતે મારે જ બધું સહન કરવાનું ને મારે જ સાંભળવાનું. તમારે તો કઈ કરવું નથી, હવે જે કઈ કરવું છે હું જ કરીશ. અરે પણ થયું છે શું? પૂછો કરણને અને તમારા ભાઈને. છોકરાઓને લઈને મારા ભાઈને ઘરે જતી રહીશું. પણ કેમ ભાઈ? કીધું ને પૂછો કરણને અને તમારા ભાઈને. કરણ, 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 શું થયું? આઈ એમ સોરી બાબા. આ પણ થયું છે શું? હું સાધુ અંકલ પાસે મેડિટેશન શીખતો હતો. હા. મામા ગોટ વાઈ. હું ફરી નહીં કરું. ઓકે, ધીસ ઇઝ ટુ મચ.
જોયું જોયું હું નથી કહેતી મારે મારા છોકરાને માવો નથી બનાવો આજે તેને લઈને મારા ભાઈના ઘરે જતી રહી અરે હોસ્ટેલમાં મૂકીશ ગમે તે કરીશ પણ એને અહીંયા તો નહીં જ રાખું રીમા રડ નહીં કહું છું તેમ કંઈ સાધુ થોડો થવાનો છે આઈ કાન્ટ ટેક ધ રિસ્ક તમે જોતા નથી કેટલો ઇન્ફ્લુઅન્સમાં આવી ગયો છે ઓલરાઈટ ચલો ઈશાનને લઈને આજે અર્ણવને ત્યાં જાઉં છું ચલ બસ એ બધું પછી કરજે ને સીતારામ ને કે ચા મૂકે હું આવું છું હમણાં જા જલ્દી તૈયાર થઈ જશે આપણે અર્ણવને ત્યાં જઈશું સારું કમાલ છે પૂછ્યું પણ નહીં કેમ શા માટે સોરી સાધુ અંકલ શા માટે મારા લીધે જ તમારે જવું પડશે ને યુ નો સાધુ અંકલ આઈ હેટ માય મોમ ફોર ધીસ કરણ ફરી વાર આવું ક્યારે ના બોલતો યુ ડોન્ટ નો મધર્સ કેટલો પ્રેમ કરે છે એ લોકો એના બાળકને બાળકને જરા બી નુકસાન થાય ને તો એ તરત જ મરવા તૈયાર થઈ જાય છે સાધુ અંકલ હું મમ્મીને કહું તમે રહી જાઓ ને ના કરણ સાધુ તો ચલતા ભલા પણ તમે ક્યાં સાધુ છો તોય જઈશ તમે પાછા આવશો ને કોને ખબર બાબા સાબ બોલાવતે બસ તૈયાર છું સીતારામ સીતારામ આ તમે રાખો અરે રાખો સીતારામ ને કરણ તારા માટે આ ગુડ બાય અંકલ ગુડ બાય કરણ તમે મોટા ભાઈ અરે ઈશાન નહીં એટલે આજકાલમાં અમે તને ઘરે જમવા બોલાવવાના જ હતા ફોન કર્યા વગર જ આવી ગયો આપણે પેલી વાત કરવાની છે અને શાલુ ક્યાં શાલુ કે ને ઈશાન નો રૂમ બતાવે જરા રૂમ આ હી ઇઝ ગોઈંગ ટુ સ્ટે હિયર વાત કરીએ આ આવ અરે સાબ હું પણ આવું છું આપણે વાત કરી લઈએ આવ ભાભી વિધાઉટ વોર્નિંગ કોઈને પણ ધકેલી દે છે આવો ઈશાન ભાઈ આવી ગયા જી તમારું લંચ બાકી હશે નહીં હા જી પણ એની જરૂર નથી સારું છે એક્ચ્યુઅલી શું છે કે અર્ણવને ઓફિસમાં લંચ લેવાનું છે અને મારે બહાર જવાનું છે હા જો તમે કહેતા હો તો બનાવી કાઢું મેં કહ્યું ને એની જરૂર નથી ભલે અરે ઊભા છે શું આવો ને થાકી જશો આ સામાન સામાન હા આ પુત્રીની પાછળ મૂકી દો ને જી આવો પુત્રી ફિનેસ આપણા સહાય છે હાથ વગરની સારું છે સામાન તો સલામત રહેશે ઈશાન ભાઈ તમને આવામાં કોઈ તકલીફ તો નથી પડી ને જરાય નહીં ઓકે શું થાય છે હા તમને સારા ફર્નિચરની આદત ના હોય ને હા એ ખરું
ઈશાન ભાઈ, તમને ફ્રાન્સિસ ને રૂમ માં ફાવશે? બધે ફાવશે. આવો. લોખંડનો પલંગ બહાર પડ્યો છે. ફ્રાન્સિસ આવશે ને એટલે ઉતરાવી આપીશ. હા, ટોયલેટ બહાર છે. હા, ચાલો આપણે બહાર જઈશું. જી, આવો. સો હેવ યુ સેટલ હિમ? ઓહ યસ, ધેટ્સ ગુડ. ઈશાનના ગેસ્ટ રૂમ માં રાખ્યો છે ને? એ તો કેવી રીતે ફાવે મોટા ભાઈ, પછી અચાનક કોઈ ગેસ્ટ આવી પડે તો? એ તો આવે ત્યારે ને. મારી એક ફ્રેન્ડ સ્ટેટ થી આવવાની છે, એને રિસીવ કરવા એના નણંદ નણદોઈ આવવાના છે. બે ત્રણ દિવસમાં આવશે એટલે એક ગેસ્ટ રૂમ તો જોઈશે જ ને. અચ્છા અચ્છા. આશુ ભાઈ, તમે સાંજે ક્લબમાં તો આવવાના જ છો ને? તો ભાઈને હું સાંજે ત્યાં જ લઈ આવીશ. એનું પ્લેન બપોરે આવવાનું છે. આશુભાઈ, આપણે ત્યાં પેલા માની છબી હતી, મારે એક વાર જોવી છે. માની છબી ને? હા, એ તો હવે ક્યાંક મુકાઈ ગઈ હશે. અર્ણવ જી, તારે ત્યાં છે ને છબી? નહીં, એટલે ઘરેથી હું કોઈ જૂનો સામાન લાવ્યો જ નથી, બધું નવું જ બસાવ્યું છે, ન્યુ બ્રાન્ડ. કઈ વાંધો નહીં, મને હતું જતા પહેલા એકવાર જોઈ લો. એટલે તું તું જવાનો છે? ક્યારે? ક્યારે નક્કી નથી, જઈશ ખરો. હા ભાઈ, ભાઈ જનારને થોડા બાંધી રખાય છે કાયમને માટે. હા, જોકે ઈશાન, તારે અહીંયા રોકાવું હોય તો અમને કઈ વાંધો નથી, કેમ શાલુ? હા, થોડો સમય તો ફાવે. હા ચાલો ઈશાન, હું જાઉં. તને અહીંયા ફાવશે જી? અને મને પૂછ્યા વગર કઈ આડું અવળું ગોઠવું તો નહીં જી? નીકળો, સાંજે મળીએ. સમય સર. ખરું કર્યું આશુભાઈ એ તો. આ બધા કારસ્તાન રીમા ભાભીના છે, પણ એમણે શું કહ્યું એ તો કહો. કે છે ઈશાન કરણને સમાધિ શીખવાડતો હતો. તેમાં ખોટું શું છે? શું ખોટું શું છે? મા બાપને ચિંતા ના થાય? શાની ચિંતા? ધાર કે આપણી નેન્સી ભગત થઈ જાય તો આપણને ચિંતા ના થાય? આપણી નેન્સીનું કાળજું કઠણ છે. સાચું કહું, કરણ ઇઝ વેરી સ્માર્ટ. આ તો રીમા ભાભીએ નાટક કરી, ટાડા પાણીએ ખસ કાઢી. તો તું ભાભી દે કઈ ઓછી નથી. હા, તને કોઈને કોઈ બહાનું તો મળી જશે. જોઈએ, તમારા ઓફિસ જવાનું નથી? તારે લંચ માં ક્યારે જવાનું છે? ફ્રાન્સિસ આવે એટલે. હામને એકલાને ઘર તો ના સોંપાય ને. હા ભાઈ, હા, તને જેમ યોગ્ય લાગે એમ કર, પણ મને જવા દે. બાય બાય. ये कब तक रहेगा मैम साहब? शांति रखो फ्रांसिस, શાંતિ રાખો, થોડા દિવસની તો વાત છે. ઓર તબ તક હમ નેન્સી બેબી આયેગા તો કુછ ના કુછ ઠિકાના કરેગા. મતલબ? વ્યવસ્થા, ઇંતજાર, ઇંતજાર કરેગા. કિસકા? વો વાલા નહીં, વો દૂસરા વાલા. ઇંતજાર નહીં, ઇંતજામ, ઇંતજામ કરેગા. ઠીક હે મેમ સાહબ, યે સાહબ કા ભાઈ હે ના? હા રે, એકદમ સગ્ગા ભાઈ. અચ્છા, લેકિન ઇસકા કુછ કરના? હા.
તમે ફ્રાન્સિસ ફ્રાન્સિસ આપકા સર્વન્ટ ફાધર કોઈ કિસી કા સર્વન્ટ નહીં હોતા સબ એક હી બાપ કે બચ્ચે હોતે હૈ આપ બોલે વો સચ ફાધર અરે પણ હું ફાધર નથી પણ મારા માટે તો છો જ તમે મારા ગોવાના નાનકડા ગામના ફાધર હેરિસ જ છો નાનપણમાં જોયેલા એમને પણ પછી એમની બદલી થઈ ગઈ ક્યાંક બીજે એ જો રહ્યા હોત ને તો હું પણ એમની પાસે જ રોકાઈ ગયો તમને ખૂબ ગમતા હતા ફાધર હેરિસ યસ ફાધર વહી મેરે લીએ સબ કુછ થા બાપ બોલે તો બાપ ભાઈ બોલે તો ભાઈ वही हमारा सेवियर था वो बोले सो बाइबल 7 साल से लेकर 15 साल का हुआ तब तक उन्हीं की छाया में रहा सच्चा इंसान बनाने वाली बात है इतना बरस हो गया आज दर्शन हुआ है आप कहां चला गया था फादर हैरिस फ्रांसिस भाई हूं तुम्हारो फादर हैरिस न थे ચાલુ ઈશાન દિવસમાં એક જ વાર જમેશ સવારે પણ જમેલો નથી જો અત્યારે પણ નહીં ખાય ને તો અત્યારે મારો મૂડ નથી જે પણ કંઈ કરવું હોય સવારે કરીશું નેન્સી શું બોલી નેન્સી શું કે એ તો કહે છે જ ને કે અમારા અંકલ પણ નથી અને સાધુ પણ નથી શી જસ્ટ ડોન્ટ કેર એ તો મળવા પણ નથી ગઈ અને ફ્રાન્સિસ ફ્રાન્સિસ ને ફાવી ગયું છે બપોરે પોતાની ઓરડી પણ સાફ કરતો હતો That's good. એટલું તો સારું થયું પણ જો એને વાંકું પડ્યું હોત ને તો શાલુ આપણે ઈશાનને બહાર ફરવા લઈ જઈએ તારે એને લઈ જવો હોય તો લઈ જા મને કંઈ વાંધો નથી પણ લંચ પછી હું શોપિંગ કરવા ગઈ હતી ને તો ખૂબ થાક લાગ્યો છે સોરી પ્લીઝ પ્લીઝ શાલુ મારે ખાતર ઓકે દિયરજીની સેવા તો કરવી જ પડશે શ્યામલીજી સેવા કરવા માટે તૈયાર થઈ જાઓ બાબા ઈશાન બાબા નહીં 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 હું ઈશાન બાબા નથી આપણે જઈએ શું છોકરાઓને લઈને મારા ભાઈના ઘરે જતી રહીશું પણ કેમ ભાઈ કીધું ને પૂછો કરણને અને તમારા ભાઈને કરણ 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 શું થયું આઈ એમ સોરી બાબા આ પણ થયું છે શું હું સાધુ અંકલ પાસે મેડિટેશન શીખતો હતો હા મામા ગોટ વાઇફ ફરી નહીં કરું ઓકે ધીસ ઇઝ ટુ મચ જોયું જોયું હું નથી કહેતી મારે મારા છોકરાને માવો નથી બનાવો આજે જ એને લઈને મારા ભાઈના ઘરે જતી રહી અરે હોસ્ટેલમાં મૂકીશ ગમે તે કરીશ પણ એને અહીંયા તો નહીં જ રાખું રીમા રડ નહીં કહું છું એમ કંઈ સાધુ થોડો થવાનો છે આઈ કાન્ટ ટેક ધ રિસ્ક તમે જોતા નથી કેટલો ઇન્ફ્લુઅન્સમાં આવી ગયો છે ઓલરાઈટ ચલો ઈશાન ને લઈને આજે અર્ણવ ને ત્યાં જાઉં છું બસ એ બધું પછી કરજે ને સીતારામ ને કે ચા મૂકે હું આવું છું હમણાં જા
જલ્દી તૈયાર થઈ જશે, આપણે અર્ણવને ત્યાં જઈશું. સારું. કમાલ છે, પૂછ્યું પણ નહીં કેમ, શા માટે. આઈ એમ સોરી સાધુ અંકલ. શા માટે? મારા લીધે જ તમારે જવું પડશે ને. યુ નો સાધુ અંકલ, આઈ હેટ માય મોમ ફોર ધીસ. કરણ, ફરી વાર આવું ક્યારે ના બોલતો. યુ ડોન્ટ નો મધર્સ કેટલો પ્રેમ કરે છે એ લોકો એના બાળકને. બાળકને જરા બી નુકસાન થાય ને તો એ તરત જ મરવા તૈયાર થઈ જાય છે. સાધુ અંકલ, હું મમ્મીને કહું તમે રહી જાઓ ને. ના કરણ, સાધુ તો ચલતા ભલા, પણ તમે ક્યાં સાધુ છો? તોય જઈશ. તમે પાછા આવશો ને? કોને ખબર. બસ તૈયાર છું સીતારામ. સીતારામ, આ તમે રાખો. અરે રાખો સીતારામ. ને કરણ, તારા માટે આ. ગુડ બાય અંકલ. ગુડ બાય કરણ. તમે મોટાભાઈ? અરે ઈશાન, નહીં એટલે આજકાલમાં અમે તને ઘરે જમવા બોલાવવાના જ હતા. ફોન કર્યા વગર જ આવી ગયો. આપણે પેલી વાત કરવાની છે. અને શાલુ ક્યાં? શાલુ કે ને ઈશાનનો રૂમ બતાવે જરા. રૂમ? હા, હી ઇઝ ગોઈંગ ટુ સ્ટે હિયર. વાત કરીએ. આ આવ. અરે સાહેબ, હું પણ આવું છું. આપણે વાત કરી લઈએ ને. આવ. ભાભી વિધાઉટ વોર્નિંગ કોઈને પણ ધકેલી દે છે. આવો ઈશાન ભાઈ. આવી ગયા? જી. તમારું લંચ બાકી હશે નહીં? હા જી, પણ એની જરૂર નથી. સારું છે. એક્ચ્યુઅલી શું છે કે આણાવને ઓફિસમાં લંચ લેવાનું છે અને મારે બહાર જવાનું છે. હા, જો તમે કહેતા હો તો બનાવી કાઢું. મેં કહ્યું ને એની જરૂર નથી. ભલે. અરે ઊભા છે શું? આવો ને, થાકી જશો. આ સામાન? સામાન? હા, આ પુત્રની પાછળ મૂકી દો ને. જી. આવો. પુત્રી ફિનેસ આપણા સહાય છે હાથ વગરની. સારું છે, સામાન તો સલામત રહેશે. ઈશાન ભાઈ, તમને આવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? જરાય નહીં. ઓકે, શું થાય છે? હા, તમને સારા ફર્નિચરની આદત ના હોય ને? હા એ ખરું. ઈશાન ભાઈ, તમને ફ્રાન્સિસને રૂમમાં ફાવશે? બધે ફાવશે. આવો. પલંગ બહાર પડ્યો છે. ફ્રાન્સિસ આવશે ને એટલે ઉતરાવી આપીશ. હા, ટોયલેટ બહાર છે. હા, ચાલો આપણે બહાર જઈશું. જી. આવો. સો હેવ યુ સેટલ હિમ? ઓ યસ, ધેટ્સ ગુડ. ઈશાનના ગેસ્ટ રૂમ માં રાખ્યો છે ને? એ તો કેવી રીતે ફાવે મોટા ભાઈ, પછી અચાનક કોઈ ગેસ્ટ આવી પડે તો? એ તો આવે ત્યારે ને. મારી એક ફ્રેન્ડ સ્ટેટ્સથી આવવાની છે,
એને રિસીવ કરવા એના નણંદ નણદોઈ આવવાના છે. બે ત્રણ દિવસમાં આવશે એટલે એક ગેસ્ટ રૂમ તો જોઈશે જ ને. અચ્છા અચ્છા આશુભાઈ, અમે સાંજે ક્લબમાં તો આવવાના જ છો ને, તો ભાઈને હું સાંજે ત્યાં જ લઈ આવીશ. એનું પ્લેન બપોરે આવવાનું છે. પ્લેનમાં આવવાનું છે? ટ્રેનમાં નહીં. મોડું થાય, સમય બગડે, આવા બધા કામમાં સમય જ અગત્યનો હોય છે. તો સાંજે મળીએ સમયસર. અરે ઈશાન, તારે કંઈ જોયું છે? મારે નહીં, ખાસ કંઈ નહીં. ના કંઈ જોઈતું હોય તો કહી દે ને. આશુભાઈ, આપણે ત્યાં પહેલાં માની છબી હતી, મારે એક વાર જોવી છે. માની છબી ને? જી હા, એ તો હવે ક્યાંક મુકાઈ ગઈ હશે. અર્ણવ જી, તારે ત્યાં છે ને છબી? નહીં, એટલે ઘરેથી હું કોઈ જૂનો સામાન લાવ્યો જ નથી, બધું નવું જ બસાવ્યું છે, ન્યુ બ્રાન્ડ. કઈ વાંધો નહીં, મને હતું જતા પહેલા એકવાર જોઈ લો. એટલે તું તું જવાનો છે? ક્યારે? ક્યારે નક્કી નથી, જઈશ ખરો. હા ભાઈ, ભાઈ જનારને થોડા બાંધી રખાય છે કાયમને માટે. હા જોકે ઈશાન, તારે અહીંયા રોકાવું હોય તો અમને કઈ વાંધો નથી, કેમ શાલુ? હા થોડો સમય તો ફાવે. હા ચાલો ઈશાન, હું જાઉં. તને અહીંયા ફાવશે જી? અને મને પૂછ્યા વગર કઈ આડું અવળું ગોઠવતો નહીં જી. નીકળો, સાંજે મળીએ. સમયસર. ખરું કર્યું આશુભાઈ એ તો. આ બધા કારસ્તાન રીમા ભાભીના છે, પણ એમણે શું કહ્યું એ તો કહો. કે છે ઈશાન કરણને સમાધિ શીખવાડતો હતો, તેમાં ખોટું શું છે? શું ખોટું શું છે? મા બાપને ચિંતા ના થાય? શાની ચિંતા? ધાર કે આપણી નેન્સી ભગત થઈ જાય તો આપણને ચિંતા ના થાય? આપણી નેન્સીનું કાળજું કઠણ છે. સાચું કહું, કરણ ઇઝ વેરી સ્માર્ટ. આ તો રીમા ભાભીએ નાટક કરી, ટાઢા પાણીએ ખસ કાઢી. તો તું ભાભી દે કે ઓછી નથી આ, તને કોઈને કોઈ બહાનું તો મળી જ જશે. જોઈએ, તમારા ઓફિસ જવાનું નથી? તારે લંચમાં ક્યારે જવાનું છે? ફ્રાન્સિસ આવે એટલે. હા અમને એકલાને ઘર તો ના સોંપાય ને. હા ભાઈ હા, તને જેમ યોગ્ય લાગે એમ કર, પણ મને જવા દે. બાય બાય. ये कब तक रहेगा मैम साहब? शांति रखो फ्रांसिस, शांति रखो, थोड़ा दिवस नहीं तो बात छे. और तब तक हम? नैन्सी बेबी आएगा तो कुछ ना कुछ ठिकाना करेगा. मतलब? व्यवस्था, इंतजार, इंतजार करेगा. किसका? वो वाला नहीं, वो दूसरा वाला. इंतजार नहीं, इंतजाम, इंतजाम करेगा. ठीक है. मेम साहब, ये सबका भाई है ना? हाँ रे, एकदम सगा भाई. अच्छा, लेकिन इसका कुछ करना? हाँ. તમે ફ્રાન્સિસ? ફ્રાન્સિસ આપકા સર્વન્ટ ફાધર. કોઈ કિસી કા સર્વન્ટ નહીં હોતા, સબ એક હી બાપ કે બચ્ચે હોતે હૈ. આપ બોલે વો સચ ફાધર. અરે પણ હું ફાધર નથી, પણ મારા માટે તો છો જ. તમે મારા ગોવાના નાનકડા ગામના ફાધર હેરિસ જ છો. નાનપણમાં જોયેલા એમને, પણ પછી એમની બદલી થઈ ગઈ ક્યાંક બીજે. એ જો રહ્યા હોત ને તો હું પણ એમની પાસે જ રોકાઈ ગયો. તમને ખૂબ ગમતા હતા ફાધર હેરિસ? યસ ફાધર, વોહી મેરે લિયે સબ કુછ થા. બાપ બોલે તો બાપ, ભાઈ બોલે તો ભાઈ,
वही हमारा सेवियर था। वो बोले सो बाइबल, 7 साल से लेकर 15 साल का हुआ तब तक उन्हीं की छाया में रहा। सच्चा इंसान बनाने वाली बात है। इतना बरस हो गया, आज दर्शन हुआ है। आप कहां चला गया था फादर हैरिस? फ्रांसिस भाई, हूं तुम्हारो फादर हैरिस नथी। चालू ईशान दिवस में एक बार जमेश, सवारे पण जमे नथी, जो अत्यारे पण नी काय ने तो अत्यारे मारो मूड नथी, जे पण की करू होय सवारे करीशु। नैन्सी शू बोली? नैन्सी शू के ए तो कह छे ने के हमारा अंकल पण नथी ने साधु पण नथी। शी जस्ट डोंट केयर, ए तो मळवा पण नथी गई। अने फ्रांसिस? फ्रांसिस ने फावी गयो छे, बपोरे पोतानी ओरडी पण साफ करतो हतो। That's good. એટલું તો સારું થયું, પણ જો એને વાંકું પડ્યું હોત ને તો શાલુ, આપણે ઈશાનને બહાર ફરવા લઈ જઈ? તારે એને લઈ જવો હોય તો લઈ જા, મને કઈ વાંધો નથી, પણ લંચ પછી હું શોપિંગ કરવા ગઈ હતી ને તો ખૂબ થાક લાગ્યો છે, સોરી। પ્લીઝ પ્લીઝ શાલુ, મારે ખાતર। ઓકે દિયરજીની સેવા તો કરવી જ પડશે। શ્યામલીજી, સેવા કરવા માટે તૈયાર થઈ જાઓ। હાય અર્ણવ। હાય, હાઉ આર યુ? હાય શ્યામલી। હેલો બાબા। ईशान बाबा? नहीं नहीं नहीं, वो ईशान बाबा नहीं थे। आप जाइए। शुभ।